morning. Good morning, principal madam. Oh, good morning, Murthy sir. How are you? बस मैडम चल रहा है. एक्चुअली आपके साथ सिलेबस के बारे में कुछ बात करना है मैडम. मूर्ति सर आपके क्लास का टाइम हो रहा है ना, कैन वी टॉक अबाउट इट लेटर? ओके मैडम. डिड आई कम टू द रॉन्ग क्लासरूम? नो सर. आज पेरेंट्स टीचर्स का मीटिंग है क्या? नो सर. ऋत्विक रेड्डी, मूर्ति सर्स क्लास बैच ऑफ 2003. सर यू टॉट मी द इंपॉर्टेंस ऑफ फाउंडेशन, दैट्स व्हाई आई एम अ सिविल इंजीनियर टुडे. देविका रामचंद्रन, मूर्ति सर्स क्लास श्री चैतन्य बैच ऑफ 2018. I was very tensed before my JEE advanced, but you helped me get through it, and today I am an IITian. You taught me the value of serving others, and that made me an IAS officer. Shri Chaitanya Principal Jyoti Sharma, Mr. Murthy's class. Shri Chaitanya Batch 1992, your first student sir. पिछले 30 सालों में you have changed countless lives sir, but we never got a chance to say thank you. So we thought thank you for making us who we are. Happy Teachers Day, sir. ખૂબ સુંદર વિડીયો આપણે જોયો. 5 સપ્ટેમ્બર હમણાં જ શિક્ષક દિવસ ગયો. કહેવાય ને કે સુંદર સુરો મેં પીરો કે સાસ બનાતા શિક્ષક, નો સીખીએ પરિંદે કો ભી બાસ બનાતા શિક્ષક. ચુપચાપ સુન લેતે હૈ શિકાયતે સબકી, તબ જાકે દુનિયા બદલને કી આવાઝ બનાતા શિક્ષક. નમસ્કાર. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાંચન પરબના 71મા મણકામાં સમગ્ર બેંક પરિવાર વતી હું ધનંજય દત્તાણી અહીં ઉપસ્થિત સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું, તથા ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી નિહાળી રહેલા સૌ ભાવકોને પણ આવકારું છું. આજની આ કથા એ નારીના સંઘર્ષ અને વિદ્રોહની કથા છે. આજની નારી પોતાની ઉપર થતો કોઈ પણ વ્યવહાર કે અન્યાય સાખી લે એવી નથી. આજની નારી રસોડાની રાણી કહી શકાય, રસોઈની રાણી પણ કહી શકાય, પણ સાથે સાથે જરૂરત પડે તો ઝાંસીની રાણી પણ થઈ શકે છે. એટલે આજનું આ પુસ્તક અને તેના લેખિકા પણ આજ વિષય વસ્તુ ઉપર નિર્દેશ કરે છે, ત્યારે મારે આજના મણકાની શરૂઆત એટલી જ જોરદાર અને ચોંટદાર ગીતથી કરવી છે કે જેમના લેખિકા પણ આજના પુસ્તકના લેખિકા સુજ્ઞશ્રી દેવાંગી ભટ્ટ છે, તેમણે જે આ ગીત લખ્યું છે કે પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે, પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે, પાછો મરકેસે ગામની વચાડે, કોક દીજો સીમ જતા એકલો મળે તો એને પોખવો છે અધમણની ગાડે. કે પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે, આ તો નાનકડું ગામ હવને હવની પંચાયત અહીં આવા અડવિતરા થવાય, આ તો નાનકડું ગામ હવને હવની પંચાયત અહીં આવા અડવિતરા થવાય, જ્યાં બાજુની ભીત તારી છીંકુએ સાંભળે ત્યાં લવબવની વાતું કરાય, તારી નકટી જીભડીને કોક બાળે, તારી નકટી જીભડીને કોક બાળે, તને પોંખવો છે અધમણની ગાડે, કે પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે. બેડું ભરીને હજી નેકળતી હું ન્યાય અક્કરમી આવી અથડાય,
બેડું ભરીને હજી નેકળતી હોઉં ત્યાં અક્કરમી આવી અથડાય, ડોશીઓને હેડકીઓ ઉપડે ને ચોતરાની આંખીઓ તલવાર થઈ જાય, પાસો ફાટી મુવો મૂછને પંપાડે, પાસો ફાટી મુવો મૂછને પંપાડે, તને પોખ વસે અધમણની ગાળે, કે પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે, પાછો મરકેસે ગામની વચાડે, કે કોક દીજો સીમ જતા એકલો મળે, તો તને પોખ વસે અધમણની ગાળે, કે પીટીઓ ભર રસ્તે આંખને ઉલાડે. આજના લેખિકા આવા અતિ ગંભીર લેખન શૈલીની સાથે આવી હળવી શૈલીની તળપદી કવિતાઓ પણ લખે છે. ખૂબ સરસ કવિતા માણી. ત્યારબાદ આપણા નિયમ મુજબ આજનો બુક કોટ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. વીતી ગયેલા મણકા ઉપર નજર નાખીએ. લાસ્ટ મણકો આપણે જોયો 19 ઓગસ્ટે 70મો. કૃષ્ણ અને માનવ સંબંધો પુસ્તક, હરેન્દ્ર દવે દ્વારા લિખિત અને આશીષ શુક્લા હતા વક્તા. વાંચવા જેવું પુસ્તક. નેક્સ્ટ સ્લાઇડ. ને આજનું પુસ્તક ત્વમેવ ભર્તા. મહાકાવ્ય રઘુવંશના 14મા સર્ગમાં માતા સીતા કહે છે કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ, કે આવનારા દરેક જન્મમાં તમે જ મારા પતિ બનો, પરંતુ કદાચ દરેક સ્ત્રીના ભાગ્યમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ક્યારેક કોઈના ભાગે ચંડી બનવાનું પણ લખેલું હોય છે. આ કથા એક એવી જ અવરચંડી સ્ત્રીના હુંકારની કથા છે કે જે કોઈ ભારજલ્લા શબ્દો વિના હળવી વ્યંગ શૈલી અને તળપદી ભાષામાં લખાયેલી છે. જે વાર્તાનું કથન કરે છે એક નદી, આ એક ખૂબ સુંદર વાત છે. નેક્સ્ટ સ્લાઇડ. ને આજના લેખિકા છે સુજ્ઞશ્રી દેવાંગીબેન ભટ્ટ, કે વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક એવું સશક્ત નામ કે જેમની કથાનો વિષય વસ્તુ જ નહીં પણ તેમની લેખન શૈલી પણ ખૂબ જ આગવી છે. જેમણે 20 વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. અત્યાર સુધીમાં તેમની 8 નવલકથાઓ તથા 1 વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. નાટ્યલેખન માટે તેમને ઇન્ડિયન નેશનલ થિયેટર, ભવન્સ અને ટ્રાન્સમીડિયા દ્વારા પુરસ્કાર મેળવેલ છે. તેમની નવલકથા વાશાંસી જીર્ણાની ને વર્ષ 2019નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો, અને આ જ નવલકથાને ભાવનગર યુનિવર્સિટીએ પોતાના સિલેબસમાં પણ સ્થાન આપ્યું છે, વાસાંસી જીર્ણાનીને. તેમની નવલકથા અશેષ તથા આજનું જે પુસ્તક છે ત્વમેવ ભર્તા, આ બંનેને વર્ષ 2020 અને 2021ના દર્શક પુરસ્કારથી પણ પોખવામાં આવેલ છે. તેમની અન્ય કૃતિઓને જોઈએ તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધર્મો રક્ષતી, એક હતી ગુચા, અશેષ, વાસાંસી જીર્ણાની, અસ્મિતા, પરસેપ્શન, સમાંતર, કેસબુક ઓફ મિસ્ટર રાય. ને વાત કરીએ આજના વક્તાની, શ્રી રામ ભાવસંગભાઈ મોરી. જન્મ 2 ફેબ્રુઆરી 1993માં ભાવનગરના સિહોર પાસેના મોટા સુરકા ગામમાં, પણ મૂળ વતન પાલીતાણા પાસેનું લાખાવડ ગામ ને હાલ અમદાવાદ સ્થાયી થયેલા છે. દેશના સૌથી નાની ઉંમરના નેશનલ એવોર્ડ વિજેતા લેખક એવા શ્રી રામ મોરી, કે જેઓ વાર્તાકાર, નાટ્ય લેખક, કટાર લેખક, સ્ક્રિપ્ટ રાઇટર તથા સંવાદ લેખક તરીકેની બહુમુખી પ્રતિભાના ધની, ફક્ત 22 વર્ષની ઉંમરમાં તેમને આ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. અમદાવાદમાં આવેલી ગાંધીજીની 100 વર્ષથી પણ જૂની નવજીવન ટ્રસ્ટમાં તેઓ માસ મીડિયા માર્કેટિંગ તથા પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ પણ સંભાળે છે. તેઓ જેલમાં પણ જાય છે, એટલે અમદાવાદ સાબરમતી જેલમાં તેઓ કેદીઓને જેલ સાહિત્ય વિશે ભણાવે છે. આમ તો એમની વાત કરું તો આમ તો સાહિત્યનો જીવ સાયન્સ લીધું અને ફેબ્રિકેશન એન્જિનિયરિંગ જેમ તેમ કરીને પૂરું કરેલું, પણ કહીએ ને કે એક સમય એવો હતો કે જ્યારે આત્મહત્યા કરવા સુધીના
વિચારો આવેલા હતા અને એક આ સમય છે કે જ્યારે એમના લખાયેલા પુસ્તકો લેખો અને ફિલ્મોને જુએ છે ત્યારે લેખકોને કે આપણને પણ વિચારતા કરી મૂકે છે. વર્ષ 2018માં મહોતુ શોર્ટ ફિલ્મને ટાઈમ્સ દ્વારા બેસ્ટ ફિલ્મ માટેનું ત્રીજું સ્થાન પ્રાપ્ત થયેલું હતું. 2019માં મોન્ટુની બિટ્ટુ, 2021માં 21મું ટિફિન, વર્ષ 2023ની શરૂઆતમાં હમણાં જ જાન્યુઆરીમાં આવેલું કચ્છ એક્સપ્રેસ, તેમનું પણ ડાયલોગ રાઇટિંગ સંવાદ લેખન રામભાઈએ કરેલું છે. અને હવે એમની આવનારી ફિલ્મ છે મારા પપ્પા સુપર હીરો. તેમના ટીવી શોઝ અને નાટ્ય લેખન વિશે વાત કરીએ તો વર્ષ 2015-17 સુધી TV9 ગુજરાતીમાં ભક્તિ નામક સિરિયલનું લેખન કરેલું છે. 2017માં જયંતિ જાગૃતિ .com નામથી ગ્રાહક સુરક્ષાના કાયદાને સમજાવતી કોમેડી સિરિયલનું લેખન કરેલું છે. કલર્સ ગુજરાતીમાં ધર્મથી ગુજરાતી તથા દીકરી વહાલનો દરિયો, કલર્સ હિન્દીમાં બાલિકા વધુ તથા રૂપ મર્દ કા નયા સ્વરૂપમાં પણ પટકથા તથા લેખન કરેલું છે. 7/21, 21મું ટિફિન, હાજી કાસમ તારી વીજળી, દાખે દલપતરામ જેવા નાટકોનું લેખન પણ કરેલું છે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર, મુંબઈ સમાચાર, મિડડે, ફૂલછાપ, જન્મભૂમિ, પ્રવાસી જેવા સમાચાર પત્ર તથા કોકટેલ જિંદગી જેવા સામયિકોમાં પણ તેમણે કોલમ્સ લખી ચૂક્યા છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2017નો યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ભાષા પરિષદ કોલકાતા તરફથી પણ યુવા ગૌરવ પુરસ્કાર મળેલ છે. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ 2018માં ધ મોસ્ટ પ્રોમિસિંગ યંગ રાઇટર તરીકેનો એવોર્ડ પણ તેમને મળેલ છે તથા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમનો વાર્તા સંગ્રહ મહોતુ અને શ્રેષ્ઠ પુસ્તકની યાદીમાં ત્રીજું સ્થાન મળેલ છે. અને વર્ષ 2021ના યુવા ગૌરવ પુરસ્કારથી પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને નવાજેલ છે. તેમની પણ કૃતિઓ તરફ નજર નાખીએ તો મહોતુ, કોફી સ્ટોરીઝ તથા કન્ફેક્શન બોક્સ, તો વધુ કંઈ ન કહેતા મહોતુ નામની ટૂંકી વાર્તા લખીને ગુજરાતી સાહિત્ય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું નામ અને લાંગી છલાંગ લગાવનાર એવા શ્રી રામભાઈ મોરીને આપણે જોરદાર તવાડીઓના ગડગડાટ સાથે વધાવીએ, તેમને આવકારીએ. શ્રી રામ ભાવસંગભાઈ મોરી. નમસ્કાર. રાજકોટના સુજ્ઞ શ્રોતાઓ અને ખરા અર્થમાં બેંક નાગરિકોના હિતમાં અને સાહિત્યની પ્રીતમાં જે સક્રિય છે એવી આ બેંક સાથે જોડેલા તમામ સહકર્મચારીઓ અને રાજકોટના આપ સૌ ભાવકો, આપને મારા હૃદયથી વંદન. આમ તો ઘણી જગ્યાએ બોલવા જવાનું થાય પણ પ્રમાણમાં સૌરાષ્ટ્ર બાજુ આવવાનું હોય ને ત્યાં થોડોક હાશકારો હોય. અહીંયા મારે ગાગર ને ઘડો ને હેલનો ભેદ સમજાવવો નહીં પડે. યુ સી, તો એ આ ગાગર બેડા ને હેલનો ભેદ સમજાવવો નહીં પડે એનો એક હરખ હોય છે, એટલે પહેલાં તો એ હરખ કરી લઉં છું. તો ઘરના ઘરે જમણવાર, મા પીરસનારી અને મોસાળાનો ઘાટ, અને એવા જ એક ઘાટમાં લખાયેલી ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા છે ત્વમેવ ભરતા. એ નવલકથા વિશે મારે વાત કરવી છે. પહેલાં તો સ્પષ્ટતા કે આ નવલકથાની લેખિકા એ મારી પાકી બહેનપણી છે, ને છતાં આ વાટકી વ્યવહાર નથી. કારણ કે દેવાંગી આ પેઢીના કેટલાક ઉત્તમ લેખકોમાંની એક એવી લેખક છે જેની આંખમાં આંખ નાખીને કહેવાની ઈર્ષા થાય કે મને તારા લેખનની બહુ ઈર્ષા છે. તમને તમારા સમકાલોની આંખમાં આંખ નાખીને એવું સ્વીકારવાની પણ એક મજા હોય છે કે તારા સર્જન કર્મની મને ઈર્ષા છે અને સતત મારું વજન નથી વધી રહ્યું. એનું કારણ ગુજરાતી સાહિત્યમાં દેવાંગી ભટ્ટ સતત લખે જ જાય છે, એટલે એક પછી એક ઉત્તમ કૃતિ આપે છે.
પણ ચોમેય ભરતા પસંદ કરવાનું ખાસ કારણ છે મારે આ આ કથા, કેમ કે એની ભૂમિકા છે ને સૌરાષ્ટ્ર છે. અને રઘુવંશમમાં જે વાત કરી છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, જન્મો જન્મ તમે જ મને પતિ તરીકે મળજો, બહુ અઘરું છે. સીતા જે સ્થાન ઉપર, જે જગ્યા ઉપર અને કથાના જે પ્રવાહમાં સીતા વાક્ય બોલે છે, ધરતીમાં સમાતા સીતા, બરાબર આપણી લોકકથાઓ એ સરસ એ દર્ભને પકડી રાખ્યો છે કે સીતાના વાળ બાર રહી ગયા, લક્ષ્મણે પકડી રાખ્યા, સીતાને તો ન રોકી શક્યા, પણ સીતાનો ચોટલો લક્ષ્મણના હાથમાં રહી ગયો. અને પછી કેનારા તો એવું કહે છે, બાયું કે ચોટલો પછી દાભ થયો. જય પરશોત્તમ ભગવાન. તો એવી આ માટીની એમાં આ કથા ત્વમેવ ભર્તા, પણ આ પહેલી એવી કૃતિ છે જે કહી રહી છે આ કૃતિ કે હું મારા શીર્ષક સાથે બંધ બેસતી નથી. મોટાભાગે પુસ્તકનું શીર્ષક જ્યારે આપણે પસંદ કરીએ ત્યારે લેખક મોટાભાગે એવું વિચારે કે એવું શીર્ષક રાખું જે મારી કથાને ન્યાય આપે, જે મારી સમગ્ર કૃતિને આગળ લઈ જાય. પણ આ એક એવી કૃતિ છે જે આમ કહેવાય ને, સૂરજમુખીનું ફૂલ સૂરજની સામે આંખમાં આંખ નાખીને કહે કે હું તારી સાથે સહમત નથી. કરું છે કે પહેલું બહુ વિવેચનાત્મક શબ્દો અને બહુ વિવેચનાત્મક ભાવનાઓ ને આ બધું નહીં લઈ જાઉં, મારે કથા રસની વાતો કરવી છે, મારે કથાની વાતો કરવી છે અને એની વચ્ચે જે જે આપણું લોકજીવન કેવું વર્ણાયેલું છે એની વાત મારે કરવી છે. તો જેમ ભાઈએ વાત કરી કે આ કથા લીલા નામની એક છોકરીની છે, એક સ્ત્રીની છે. હવે તો લીલા નામ છે ને એ બહુ રસપ્રદ છે. લીલા, પેલા તો નામ જ એને સૂકવાની ના પડે, તારે સુકાવાનું નથી ક્યારે, તું લીલા છે, બરાબર છે. તું એક એવી લીલા છે કે તે સાડી પહેરી હોય અને તારે સાડીનો પાલવ હાલતો હોય તો ગામની બજારમાં નીકળ, ત્યારે તારી ચાલ એવી હોવી જોઈએ કે આ પાલવનો છાંયો જ્યાં જ્યાં પડે એ બધું મારા બાપનું, કેમ કે તું લીલા છે એટલે તને સાત ખૂન માફ છે. એટલે એવી જ એક લીલા છે આની નાયિકા, વખતની દાઝેલી છે પણ અભાવને એને સ્વભાવ નથી બનવા દીધો. જન્મી અને એના જન્મ પહેલા લેખિકા લખી છે કે આખા ગામમાં એકદમ આમ ચિંતાનો માહોલ છે, કારણ કે લીલાની માં જેને પ્રસૂતિની પીડા ઉપડી છે અને બાર ગામ ચાવો પીવાઈ રહી છે. અને એક તો આપણે ચા સાથે બહુ અદભુત સંબંધો છે, મરણ હોય તોય ચા, જન્મ હોય તોય ચા, ખાંડ ઓછી નાખે એટલે આપણે જે તે અવસરનું માન સચવાય, દૂધ ન નાખે એટલે આપણો જે આપણે માનીએ કે આ જે શોક છે એ શોકનો મલાજો રહી જાય, પણ ચા તો જોઈએ એટલે ચાઓ પીવાય રહી છે. પડોશણ જે આપી ગઈ છે પાવાલું ભરીને, એ ડોસાઓ જે ચા, અને સૌરાષ્ટ્રમાં તો મૂછોના રંગ તમે જોજો, સૌરાષ્ટ્રને મૂછોના રંગમાં ચા હોય, તો આ ચાઓ પીવાય રહી છે. અંદર લીલાની માં પ્રસૂતિની પીડા અને બાપ પાતું છે, એ બહાર બેઠો છે ગભરાઈને કે હમણાં શું થશે, ખાસો સમય થયો છે અને પછી લીલાનો જન્મ થાય છે. પણ બહાર આવી, હવે આ કથા જે સમયખંડની છે ને, આ કથા એ સમયખંડની છે જ્યારે ગામડાઓમાં ફાનસ વપરાતા હતા, બરાબર. લેખિકા કોઈ કાળને નથી ખાસ, પણ હા એના કેટલાક એના નિર્દેશો છે કે અંગ્રેજ સરકાર હતી, આ કથા જે સમયગાળાની છે ત્યારે અંગ્રેજો હતા, ફાનસ હતા, અને એવો સમયગાળો હતો જ્યારે નાટકો ભવાઈમાં પુરુષો કામ કરતા. આ એ સમયગાળો નાયિકા લેખિકા આપણને બતાવે છે. તો ખબર પડે છે, બાર પેલું મોઢું સોગ્યું કરીને કે છે, એક દીકરી જન્મી સોડી આવી, અને પેલો પાતું થાળી વગાડે છે, નાચે છે એકદમ કે મારે સોડી આવી, એ મારે સોડી આવી, ને ગામ કે આનું ખહી ગયું. કારણ કે દીકરીના જન્મ ટાણે કોઈ આમ નાચે એ તો ખહી જ ગયું હોય, કોક કે એને માતા આવે છે, કોક કે ટાઢું પાણી પીવડાવો, પણ પાતું નાચી રહ્યો છે. પણ જુઓ તમે, સમયનું પોતાનું પણ એક નૃત્ય છે. માણસ ગમે એટલો ધારે, સમય એક ડગલું આગળ ચાલે છે. નામ શું? તો પાતું એ આપ્યું છે કે મારી દીકરીનું નામ લીલાવતી રહેશે. તો મને ભાવક તરીકે થયું કે લીલાવતી કેમ? તો મને સીધો જવાબ મળ્યો, નને લીલાવતી કલાવતી, બોલો સત્યનારાયણ ભગવાનની જય. અને પછી વાણિયાને કટિયારાએ કીધું, તો મને થયું બરાબર છે, એ કાળમાં લીલાવતી નામ તો સત્યનારાયણ કથા સાથે જોડાયેલું છે, તો જે સમયખંડ છે એમાં લીલાવતી હોય જ. તો બાપે લીલાવતી નામ આપ્યું છે, પણ લીલાવતી શેની? એ વતી નીકળી અને લીલા રહી,
એટલે નામ પડ્યું લીલા. પણ લીલા જ્યારે 10 વર્ષની હતી ત્યારે કોલેરાની બીમારી ગામમાં થઈ લીલાના મા બાપ મૃત્યુ પામ્યા અને લીલા મોસાળામાં સબમિટ થઈ. અને મોસાળા જેવું મોસાળું સમય એવો હતો કે સમાજનો આંખની શરમ ભરવી પડે. હવે તો આપણે કોઈની આંખની શરમ ભરતા નથી, માણસ નામથી નહીં નંબરથી ઓળખાય છે. બરાબર 301માં રહો છો? ના, અમે 302માં. અચ્છા, અમે 503માં. લે, પણ નામ તો હશે ને. માણસ નામથી ઓળખાય છે કે નંબરથી ઓળખાય છે. તો આ એવો સમયખંડ હતો કે જ્યારે આંખની શરમ ભરવાની આવતી એટલે લીલા મોસાળમાં મોટી થઈ છે. અને મામીએ નક્કી કર્યું છે કે હું 3 ટાઈમ જે રોટલા આપું છું ને એનો કસ કાઢી નાખું. એટલે મામી શું કરે, જેટલું કામ હોય બધું લીલાને સોંપી દે, આ કર તે કર ફલાણું કર ઢીકડું કર. ને લીલા સ્વભાવથી જ પાટણના પટોળા જેવી, એ હરખાતી રહે, સ્મિત કરતી રહે અને એવું સ્મિત કરે કે મામીને ઝાડ લાગી જાય કે આ નભભાઈને હરખ લુછાતો નથી. અને લીલા મોટી થતી રહી. અને હવે લીલા થઈ છે 19 વર્ષની કથામાં. ગામમાં લીલા પોતાના મોસાળમાં મોટી થઈ રહી છે અને નદી કહી રહી છે આ કથા કે પછી આવું થયું, પછી તેવું થયું. અને નદીઓ છે ને મોટાભાગે આપણે કહીએ ને, આપણે પ્રાથમિક શાળામાં તો ભણતા હોઈએ છીએ કે નદીના કાંઠે સંસ્કૃતિ વિકસે. અને બાળક બિચારું સમજી જ ના શકે એટલી કેમ, કારણ કે ઉંમર નથી. સાક્ષી ભાવે વહ્યા કરું છું એટલે મેં બહુ બધાના ઘરના કજિયાના ડોળ સાચવ્યા છે. બરાબર, નદીના કાંઠે શીપર ઉપર બાયુ જ્યારે લુગડા પાથરે એની સાથે કઈ કેટલાય ઘરની ફરિયાદો પથરાતી જતી હોય. હશે બાપા, બાંધી મોટી લાકની અસ્તરીનો અવતાર ભોગવીએ છૂટકો માં, કાલ હવારે જણા થશે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આવા હોંકારામાં ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીચોવાઈ જાય અને એકબીજાને સાબુની ગોટીના ગોટી દેવા માટે લાંબા થયેલા હાથમાં એકબીજાનો સંસાર સાચવી લે. માત્ર સાબુની ગોટી નથી સચવાતી, સંસાર સચવાઈ જાય છે. એ નદીઓએ જોયું છે. એટલે નદી કહે કે મારી પાસે હક છે, હું કહીશ ને તમારે સાંભળવાનું છે. એટલે નદી હવે આપણને લીલાની વાત કરે છે જેના કાંઠે લીલાએ પગ બોળ્યા હતા. એક પગ એવા હતા લીલાના, નાનકડા નાજુક ગુલાબી પગ. ને પછી વખતના માર પડતા ગયા ને એ પગમાં છાલા પડતા જાય, એ પાછી પગ બોળે એટલે નદી પગ જોવે કે હા બરાબર છે, ઘા બરાબર ઝીલી રહી છે. એટલે ઉંમર વધે છે એની ખબર નદીને છે, ઝાંઝર બદલાય ને એની ખબર એ નદીને પડે છે કે હવે ઉંમર વધી, ઘુઘરીઓ આવીને હવે પરણાવવાની ઉંમર થઈ. તો આ કે છે કે માધવપુરા ગામમાં લીલા પોતાના મામાના દીકરાને લેશન કરાવી રહી છે અને અચાનક ગોકીરો થયો કે ભાગજો, એ ભાગજો, આખલો આખલો આવ્યો છે. અને ગામડા ગામમાં બળદ આખલો કે ભેંસ ભૂરાય થાય એમાં કોઈ નવાઈ નહીં, હવે તો માણસ જેવા માણસ ભૂરાય થાય છે. તો આખલો ભૂરાયો થાય એમાં કઈ નવાય નહીં. પણ એ સમય એવો હતો કે બાર કશીક સમસ્યાઓ થાય ત્યારે લોકો દરવાજા બંધ નહોતા કરતા. સમય એવો હતો એટલે દરવાજા ખુલી જતા. અને લીલા જુએ છે કે આખલો આવ્યો છે અને 6 ફૂટનો એક માણસ, કથાનો નાયક સરજુ, બાજુના ગામનો અભેસર ગામનો સરજુ, એ કઈક હિસાબ પતાવવા આવ્યો છે આ ગામમાં. અને જોયું કે સામો આખલો આવી રહ્યો છે ને 6 ફૂટનો માણસ થરથરી રહ્યો છે. આખલાની લાલચોળ આંખની સામે એ થરથર કાપી રહ્યો છે. અને હમણાં ગયો, હમણાં ગયો, હમણાં રહ્યો, હમણાં ગયો. ગામ આખું બોકરાણ બૂમ બરાડા પડ્યા છે કે ભાઈ દોડજો, દોડજો, દોડજો. એની વચાળ ચૂલામાંથી સળગતું લાકડું હાથમાં પકડી લીલાએ દોટ મૂકી છે. અને પેલો આખલો અને સરજુ એની વચ્ચે રાતું ચોળ એ લાકડું પકડી અને લીલા ઊભી રહી. અને આખલો જુએ છે પેલા સળગતા લાકડાથી પણ વધુ લાલ ચોળ લીલાની આંખને. બે ડગલા પાછો હટ્યો, બીજા લોકો પહોંચી ગયા, આખલો નીકળી ગયો અને પેલો સરજુ શ્વાસમાં એને શ્વાસ આવ્યો ને કહે છે કે પાડ તમારો, આ પાડ હું ક્યારેય નહીં ભૂલું. આ વાક્ય યાદ રાખજો કે ખરે ટાણે પૂગ્યા હો, તમારું આ પાડ હું કોઈ દી નહીં ભૂલું. આ સરજુએ પહેલું વાક્ય લીલાને કીધું છે. અને પાછો આ કલ્ચર મેન્શન નોટનું નથી, ઇટ્સ માય હમ્બલ ડ્યુટીનું નથી,
ભાયલા આવે આવ્યા મોટા થેન્ક યુ વાળા, તેમાં આ એ કલ્ચર છે. સરજુની આંખમાંથી લીલા ખસતી નથી. એ લીલા જેના હાથમાં રાતું ચોળ, એ બળતણ લઈને ચૂલામાંથી આવેલી લીલા, એ લીલાની આંખની લાલાશ સરજુના મનમાં ગુલાબી રંગના થાપા કરી ગયું. અને એક ગામમાંથી બીજા ગામ જવા માટે નદી છે અને હોડકામાં બેઠો છે સરજુ, અને નદીના વમળોમાં એને લીલાનો ચહેરો દેખાય છે. નદી કહેશે ખમ્મા મને પગ દેખાણા, આ પહેલી વાર લીલાનું મોઢું જોનારો કોક આવ્યો. આ મા બાપ વગરની દીકરીને મેં ડોળ કાઢતા તો બહુ જોઈ, પણ પહેલી વાર કોકે લીલામાં લીલા જોઈ. સરજુ કોણ છે તો બાજુના અભેસર ગામના એક મૃત્યુ પામેલા એક સરપંચનો દીકરો છે. અને ઘર રોટલો ને ઓટલો મોટો છે, ઘરનો હોંકારો મોટો છે, એટલે ઘરમાં આમ ગામમાં અભેસર ગામમાં સરજુનું ઘર છે એ આમ પાંચમાં પૂછાય. લેખિકા લખી છે કેવું ઘર છે તો કે આમ પાકું ચાર ઓરડાવાળું મકાન છે, કડે ધડે છે આખું ઘર. અને ઘરના મુખ્ય મોભી છે કાશીમાં ડોશીમાં, બરાબર 40ની આસપાસ પહોંચાવે એવું શરીર છે. બાંધો અને શરીર પેલા બહુ ખબર ના પડતી, એક સમય એવો હતો ખોરાક એવા હતા ને કે ખબર ના પડે, તમારે પૂછવું પડે કે બા તમારી ઉંમર કેટલી. તો આ કાશીમાં છે, મોટો દીકરો દત્તુ છે, દત્તુની વહુ મંજુ છે, અને બીજા નંબરનો દીકરો સરજુ છે. આ પરિવાર છે દત્તુ મંજુ કાશીમાં. અને સરસ મજાનું ઘર, ગમાણ છે, એક ગાય છે, બે ભેંસ છે, અને દૂધનું તો કામ થાય છે કારણ કે સરસ દૂધ છે એટલે ગામના લોકો દૂધ બંધાવ્યું છે, દોણી બંધાવી છે. પણ વ્યાજ સાથે આ ઘર જોડાયેલું છે, વ્યાજે પૈસા આપે છે આ ઘર. એટલે દત્તુ છે ઘરનો મોટો દીકરો, એ વ્યાજ વટાનો ધંધો કરે છે. વ્યાજને ઘોડા આંબે નહીં એવું આપણે સૌરાષ્ટ્રમાં કહે છે, પણ દત્તુ વ્યાજનો ધંધો સહેલો નથી, પણ દત્તુ કરે છે. અને દત્તુ કેવો તો કે મગજનો ફરેલો છે અને એ જ કરી શકે, વ્યાજના ધંધા એ જ કરી શકે. અને એના કારણે ઘરમાં માણસનું આવન જાવન રહે છે. અને કાશીમાં લાગે છે કે મારું ભર્યું ભર્યું ઘર. હવે અહીંયા લેખિકા સુંદર રીતે આ મંજુ અને કાશીમાં જે સાસુ છે એનો સંબંધ બહુ રસપ્રદ છે. સાસુ છે એ થોડીક નાની ઉંમરે વિધવા થઈ હતી, એટલે વખતની થોડીક કડવાશ એનામાં આવી હતી. એટલે કેવું હોય ને કે પેટ બાળેલા ગામ બાળે, જે સુખ મને નથી પણ તું છે ને લઈ જાય, થોડુંક કાશીમાની અંદર આ સ્વભાવ છે. એટલે મંજુને ટક 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 કરવા જોઈએ, વાવ વાવ વાવ. અને મનનું મૂંઝે આને તો બંધ જ નહીં થતું, રેડિયો ચાલુ હવાના પોરમાં. પણ પણ જુઓ, માણસ નદીનો પ્રવાહ પોતાની જગ્યા શોધી લે છે, મંજુએ પોતાની જગ્યા શોધી લીધી છે. છાશ વારે મંજુને કડમાં દુખવા આવે, મંજુને પગમાં દુખવા આવે, હાજી નરવી થાય એટલે મંજુ એમ કે મારે આરામ કરવા પીર જવું પડશે. એ જવાનો એવો હતો કે આરામ કરવા પીરમાં જવાતું. તો મંજુ જતી રહે. અને માડી હવે એવું તો હોય નહીં કે જમાનાની ખાધલ કાશીમાની આંખમાં મંજુની આ પહોંચેલી માયા પકડાય નહીં. પણ આ તો એની હું તારી હાહુ, હું એક સમયે વહુ તો હતી જ મારી હાહુની, સો દાડા સાસુના. તો જયારે મંજુ પિયરથી આવે, લાંબો વખત રહીને આરામ કરીને આવી ગયા, માં હા હો આવી ગયો બા આવી ગઈ, બધું બરાબર છે ને બટ, હા બધું બરાબર છે. રાતે વાળું પાણી થાય એટલે પાણીનો લોટો ભરી, સ્વાભાવિક છે કે ઉંમર છે યૌવન છે અને આટલો સમય પતિથી વિખૂટા રહ્યા એટલે હોય કે મને મારા બેડરૂમનો એ ગર્ભ મળે, હું મારા પતિ સાથે ગમે એવો તો છે તો મારો દેદો કોદીન મેત માગ્યો તો એવરત જેવરત ને મોળાકત ને કે કેટલી ફૂલ કાંધણી કરી ત્યારે આ ભમરાળો મારા નસીબમાં આવ્યો, એટલે ગમે હોય તો એ મારો. એટલે દત્તુ મગજનો ફરેલે તો એના માટે તો એ મહાદેવથી મહાદેવ સરીખા સ્વામી. ડોશીને આ વસ્તુની બરાબર ખબર, એટલે જેવી પેલી લોટો ભરીને જાય, વાવ મંજુ હા બા આમાં શું છે બટા, તમે હમણાં માંદગીમાંથી ઊભા થયા છો,
તમને હોવાણ ન હોય પણ આદમીને એવી કંઈ ખબર ન પડે એટલે થોડાથી તમારી પથારી મારી અરે બહાર રહેશે. મંજુ ઘા ખાઈ ગઈ. હા ભાઈજી, એ સિવાય બીજો તો કોઈ ચારો છે નહીં. અને કાશીમાં એ 20 રાત મંજુને પોતાની ભેગી હોવડાવી. મંજુ ખો ભૂલી ગઈ. આ આ ડિઝાઇન છે આ પરિવારની, કીધા વગર સમજી જવાનું. એવા ઘરમાં જે કાશીમાં એ નક્કી કર્યું છે કે હવે બહુ બધા દીકરા આવે ને ત્યારે ફાયદો શું થાય ખબર છે? માળીઓને સપનાને હવામેલ ઊભા કરવાનું. મોટા વહુમાં તો મોટી વહુમાં હું દાજી, પણ નાનીમાં તો પૂછી પૂછીને પાણી ભરીશ. એવી વહુ લાવું ને એવી વહુ લાવું ને તો આ 40 વહુ લાવવાની વાત છે કાશીમાંની. એવા સમયે સરજુએ આવીને બોમ્બ ફોડ્યો. લીલા જેસી કોઈ નહીં. આપણને લીલા જોઈએ. વખત એવો કે મને મારી મરજીની મેં પસંદ કરેલી છોકરી જોઈએ એટલે હાથમાંથી બકડ્યું પડી જાય થણાણ કરતું. હું બોલ્યો કે બા, મારું જો લગ્ન કરો તમે તો આપણને સામેના મધોપુરા ગામની લીલા છે ને એની હારે મારે લગ્ન કરવા. તો દત્તુ ચા પીતો તો મોટો ભાઈને લાફો મારી દીધો. ઓલી દહીં જમાવતીથી ભાભી ઊભી રહી ગઈ કે વાત જામી, દહીં તો પછી જામશે. ઉભી રે બાની, માળા માળાનો મણકો ભૂલી ગયો. માળા ફરી ગઈ બાની આખી. આ તો ભવ ફરવાનો હશે, માળા તો ફરી જાય માળાની. અલા ભાઈ તું હું કેસ? તો કે બા મને લીલા જોઈએ. 3 મહિના હાલ્યો. ગામ આખામાં આવો કે ભાઈ સરજુએ તો કઈક રંગ બતાડ્યા છે અને કાશીમાયાના પૂન ઓછા પડ્યા. બાપા એણે કીધું કે મને તો લીલા જોઈએ. 3 મહિના હાલ્યો. માળીએ બધું કર્યું, કારણ કે સૌથી લાડકો દીકરો હતો સરજુ. પેલું કે ને વણઝારી વાવમાં કે 12 વર્ષે નાવણ ગળાવવાનું, કૂવામાં પાણીનું આવ્યા જીરે. જાણતલો જોશીડો એમ કરીને બોલ્યો, દીકરોને વહુ પધરાવો જીરે. તો કયો પધરાવવો? મોટો બાપનો વાલો, નાને નાનો માને વાલો. વચલો છે આગળ આવ્યો. તો સરજુ વાલો છે બાને, અને બાને થયું કે આ તો સરજુ દૂધ પીતો નથી, સરજુ બોલતો નથી. અને માળીએ કીધું કે એ લાવો. અને એક સારા શુકનમાં ગામની બાઈઓએ ગીત ગાયા કે ઓ ખણ પોખણ દશ દાડા દાડ મી આવ્યા સરજુ ભાઈ લીલા બુનને પરણી. લીલાના ઓખણ પોખણ થયા. ડેલીમાં મસ્ત મજાના લીલા તોરણ બંધાણા. લીલા આવી, સાસુએ ધીમા અવાજે હામું જોયું, મંજુએ પોખ્યા, નજર ઉતારી અને લીલાનો ગૃહ પ્રવેશ થયો. એ પેલી રાત, પ્રણયની પેલી રાત. અને જે લીલા જેણે સુખ જોયું નહોતું એ લીલાને અચાનક સુખ મળ્યું. અને પ્રણયની પેલી રાતે પેલો સરજુ એને પૂછે છે કે લીલા, તેદી આ મુહાવ અજાણ્યો જણ તું હાથમાં બળતણ લઈને હળગતું લાકડું લઈને ધોળી આવેલી, તે તને કાંઈ વચાર નહોતો થયો? તો લીલા કહે છે, પણ હવે તમે ક્યાં મારે મને અજાણા છો. અને પેલો 19 વર્ષની લીલા એનું ભોળપણ જોવે છે. અને વર સરજુ કહે છે, હું કેવો નસીબદાર કે મને આવી લીલા મળી. સવાર પડી તો ગામડાઓમાં છે ને આપણે બહુ સરસ કરિયાવર પાથરવાનો રિવાજ. સવારમાં બધી જોવા આવે, નાની મોટી, ઉપર નીચે હેઠે બધી. અને સાસુએ કીધું, ખાટલા ઢોલિયા ઢાળો, સફેદ બગલાની પાંખ જેવો ગોદડા પાથર્યા, ગાલીચા પાથર્યા, હવે કરિયાવર પાથરવાનો છે વહુનો. અને પેલી લીલા સાસુને કાશીમાં પગે લાગવા આવી છે. હા બસ બસ, હા સ્વભાવ કહેતી ભવ, એનાથી વધારે નીકળ્યું જ નહીં આગળ. જો આપણા તો આશીર્વાદ કેટલા સ્વાર્થી હોય છે તમે જુઓ તો ખરા. માં આશીર્વાદ આપે તો એમાં દીકરાનું ભલું વાંચે. સૌભાગ્યવતી ભવ, બરાબર પુત્રવતી ભવ, તમારું જે થવું થવું જોઈએ, મારો વારસો આગળ વધવો જોઈએ. જો આપણા તો આશીર્વાદ કેવા. અને માત્ર હું તો આશીર્વાદ વાંક નથી કાઢતો, હું તો આ બાયુને બહુ વાંક કાઢું છું. જે રાંદલ બરાબર સામે બેઠી છે સ્ત્રી છે, ગાનારી સ્ત્રી છે, કૂદનારી સ્ત્રી છે, અને ગાય છે શું? દેજે માડી ખોળાનો ખૂંદનાર. રાંદલ મેં કીધી છે, ભોંઠી પડ ભોંઠી. અસ્તરી થઈને તો મારી પાસે અસ્તરીના અવતારને નાનો ટૂંકાવી રહી છે.
પરંપરાની ભૂલ પણ છે. હું તો બહુ માનું છું કે જ્યાં ભૂલ છે ત્યાં કેવું જોઈએ, કે દેજો માડી ખોળાનો ખુંદાર, ચકડી ભમડી માર્ગર જાજા રે ભવાનીમાં, ખીરપુરી ખાનારો દેજે રે ભવાનીમાં. આ એટલું અઘરું નથી પાછું આ પરંપરાનું, બહુ જ આમ આમ કાનો માત્ર જ ફેરવાની વાત છે. ખીરપુરી ખાનારા દેજે રે ભવાનીમાં. દીકરો દીકરીની પસંદગી રાંધણને આપો. તો ઢોલિયા ઢાળા છે અને કાશી પેલી બહુ પગે લાગવાવી. હા હા સૌભાગ્યથી બાબા. મંજુ જેઠાણી. હા બા. બહુનું જેટલું કર્યા હોય પાથરો બધો, હમણાં તડકો થશે ને ગામની બાયું આવશે. લીલાએ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે મને બા માન દઈને બોલાવે છે. વહુ આવો તમે બેસો, વહુ ત્યાં જાઓ, અને મંજુ નામથી બોલાવે છે. પણ જો આ સૌરાષ્ટ્ર છે, આની ભાષા બહુ જ લપસણી હોય. અહીંયા જે કહેવાય, જે કહેવાતું હોય અર્થ હોય જ નહીં, બરાબર. તો કહે છે કે વહુ તમે આવો, તમે જાઓ. એટલે લીલા સમજી ગઈ કે આ માન આપીને સાસુ અંતર રાખી રહી છે. આ તમે એટલે હજી તમે અમારા છો નહીં. મંજુ તું આમ કર, વહુ તમે બેસો. કે લાવો વહુના ટ્રંકમાં શું છે કરિયાવર? તો ગાડામાં, હવે એ સમય એવો હતો ગાડામાં કે કરિયાવર ભરવાનું કામ પુરુષોનું અને બાયુનું કામ શું? તો એને ફટાણા ગાવાનું, ગીતો ગાવાનું, બરાબર. લાડવો કેટલો ખાધો, કોણે પાલોમાં કયો લાડવો હંતાડ્યો, લાડવા ચોરવાના રિવાજો હતા. આમ બોલા, અને જેને લાડવા ચોર્યા હોય ને કમરમાં પાલવમાં, એ માડી ખાસ ઝૂકી નાલે, લાડવો ઢોળાઈ ન જાય ને. આ ઓણ દિવાળી ટાણેથી કેડ વાંકી વળીશ વળીશ. અમને ખબર છે માં લાડવાનો ભાર છે, વજન લાડવાનું છે. તો બાયુ એમાં વ્યસ્ત ને આદમીઓ પુરુષોનું કામ આ છે, પણ પુરુષો પૂછે નહીં આ કેટલી ટ્રંક શું છે, આમાં શું મૂકવાનું છે. મામીએ સમજી વિચારીને લીલાના કરિયાવરમાં ત્રણ ચડેલા ગોદડા આપ્યા છે, એક કહેવાય ને ઘોબો પડેલી કાઠ ખાયેલી ટ્રંક આપી છે. એમાં મામીએ ચાર જૂના સાડલા લીલાને પધરાવ્યા છે. અને લીલાની મા મરી હતી ત્યારે જે નાકમાંથી કાનમાંથી જે મંગળસૂત્ર કાઢ્યું હતું એ લીલાને સુપ્રત કર્યું હતું, બાકી કોઈ કરિયાવર લીલા લાવી નહોતી. એટલે જ્યારે ટ્રંક આવી અને મંજુએ ટ્રંક સાસુની સામે મૂકી ત્યારે સાસુ કીધું, આ શું કરિયાવર ભાઈજી? મંજુ મોકો છું કે હવે તો જેઠાણી છે. કે કરિયાવર ભાઈજી? સાસુએ માથું કોટીને કીધું કે મંજુ હા તમારો ટ્રંક લઈ આવ, આનો દાબડો લઈ આવ, ગામની બાયુ આવે એ પેલા ઢાંકું પડશે બધું, અને તમે છેટા ઉભા રહો. વહુ લીલા સમજી ગઈ કે મારે કાયમ છેટું જ રહેવાનું છે. એ છેટી ગઈ. મંજુ આવી, ફટાફટ કરિયાવર પાથર્યો. મંજુએ પોતાના સાડલા મૂક્યા, દાબડામાંથી ડોશીએ ઘરણા ગોઠવ્યા ને ગામનું. બધી વહુએ, ગામની દીકરીએ બધી પતાસા ખાધા, વહુએ વહુવારુએ. અને હવે કરિયાવર જુએ છે, ગાગર છે, બરાબર, બેડા લાગ્યા, તાંબા પિત્તળના બેડા છે, ઘરણા છે, સાડીઓ છે. અને લીલાને ભૂખ લાગી છે. 19 વર્ષની લીલા, કારણ કે કાલ રાત્રે પરણીને આવીને ત્યારે હરકમાં ને હરકમાં બધા ભૂલી ગયા કે વહુને જમાડવાનું છે. તો ગઈકાલની ભૂખી છે ને હવે દી ચડવા આવ્યો છે ને પેટમાં એને અવાજ કરે છે કુરકુરિયા. આ એને થયું બિલાડા બોલે છે. આ જાય બાયુ તો જેઠાણીને કહું કે મંજુ ભાભી મને કંઈક ખાવા દો. એ મૂંઝાઈને બેઠી છે. ગામની બાયુ આવે, લીલાનો ઘૂંઘટ ખોલે, દુખણા લે, પૈસા આપીને જાય. આ બધામાં જો ગામ હોય તે અમુક અદ્ભુત નામ હોય, અમુક તો કેરેક્ટર જ હોય. એમાં હજામની એક વહુ છે, બસલી, બહુ હોશિયાર. એની આંખ ફરતી જ હોય બધે, એટલે રૂના ઢગલામાંથી સોય શોધી લેવી આંખ. એણે કીધું, હાય હાય મંજુ, આ તો પેલી નવચંડીના હવનમાં તે પહેરી ઈ સાડી નથી? એટલે મંજુના મોઢા ઉપરથી નૂર ઉડી ગયું. કાશીમાંએ કારણ વગર ઉધરસ ખાધી. લીલા પાછું નીચું જોઈને ઘોંઘટ આમ કર્યો એટલે ગામની બાયુને બધા જવાબ મળી ગયા. ત્યાં તો ફટાફટ, આ તો આમાં પહેર્યો હતો, આ તો તુલસી આમ પહેર્યો હતો, અરે તો સત્યનારાયણમાં હતો. બધાને ખબર પડી કે આ સાડીઓ બધી જેઠાણીને છે. પતાસા અને વાતો લઈ સ્ત્રીઓ ગામની બહાર, ઘરની બહાર નીકળી. લીલાએ સાસુની સામે જોયું. સાસુએ કીધું, સત્યાનાશ. અને લીલાનો પહેલો દિવસ ઉગ્યો સાસરિયામાં. આ લીલાનો સંસાર સચવાઈ રહ્યો છે અને કાશીભાઈ હસતા મોઢે બધું જોઈ લીધું છે. પણ વાત આવે છે હવે બળેવની.
આપણા લોકગીતો છે ને અમુક વાતો બહુ અદ્ભુત કરતા હોય છે. લોકગીતો પાસે અમુક જવાબો બહુ અદ્ભુત હોય છે. દાદા હો દીકરી આપણે બધા ગાઈએ છીએ, પણ જ્યારે કહે છે ને કે કાકાના કુંજળિયા ને મામાના મુંજળિયા, એ બહુ સમજવા જેવો શબ્દ છે. આપણે એવું કહેવાતો સમય એવો હતો ખેડૂતના કે ઘરે દીકરો ન હોય ને, જેને ભાઈ ન હોય ને, એ ખેડૂતની દીકરી બળદને રાખડી બાંધતી. એટલે મુંજળિયા ને કુંજળિયા બળદની જોડ. એટલે લોકગીત કહે છે કાકાના કુંજળિયા ને મામાના મુંજળિયા, પણ જેને બળ્યું પિયર જ ના હોય એ બળવમાં જાય ક્યાં? એટલે બળવની વાત છે, બળવની તૈયારી ચાલે છે ને. મંજુ હરકમાં છે કે ભાઈ ગમે હોય તો એ મારો ભાઈ છે, એટલે મારે પિયર જવાનું છે. સો પિયરની તૈયારીમાં છે. લીલા ક્યાં જાય? એને ઉપર આબનું ઓઢણું અને હેઠે ધરતીનો ખાટલો, એ ઊભી રહી છે. અને સાસુ ખાસ યાદ કરીને કહે છે, અને જવાનું છે. સાસુ કહે છે જઈ આવો બાપ, ભાગ્ય હોય તો ભાઈના કાંડે રક્ષા બાંધવા જવાય, બાકી કરમ ફૂટલા હોય તો પિયરનો પાણો ન મળે. ને લીલા સમજે છે કે આ ભાઈજી મારા માટે બોલી રહી છે. પણ ફળિયામાં મહેમાન છે ને, મેં કીધું મારા ઘર વ્યાજવાટાનો ધંધો કરતો હતો, એટલે કોકને કોઈ ગામનું બેઠું હોય. અને લીલાએ જોયું ઘૂંઘટમાં કે સરજુ એનો વર બેઠો છે, એની સાથે એક ગામનો એક અજાણ માણસ બેઠો છે. એણે આ સાંભળ્યું અને પેલો જે માણસ છે ગામનો, એણે કીધું કે સરજુભાઈ, તો કે હા, કે તમને વાંધો ન હોય તો એક વાત કહું? તો કે બોલો ને. એ કે મારે બેન નથી, જો લીલાબુનને વાંધો ન હોય તો મને એક દોરો બાંધી આપશે હાથમાં? એ છાણવાળા હાથ લીલાએ ફટાફટ લૂછ્યા. સરજુ ઉતાવળે પગે ગયો. જો આ સરજુનો પ્રેમ છે, ઉતાવળે પગે ગયો અને એક નાણા છડીનો કટકો લઈને આવ્યો, લીલાને આપ્યો. ને લીલાએ પેલો જે જણ છે જેનું નામ પણ એને ખબર નથી, એ જણના જમણા કાંડે લીલાએ દોરો બાંધ્યો અને પેલા ભાઈએ ખિસ્સામાંથી એક પાય કાઢી લીલાના હાથમાં આપી. લીલાની આંખમાં આંસુ આવ્યો અને એને દુખના લીધા ખમ્મા મારા વીરાને. ખબર નહોતી આ ઓવારણો ક્યાંય ફૂટશે. લીલાને થયું બહુ આખાના ઓવારણા ફૂટી ગયા. અને એક પાય લીલાને કુંવરબાઈનું મામેરું લાગ્યું. અને પાય લઈ લીલા ખુશ, કાશ્યબા ખાલી જોઈ રહી. એ રાત પડી અને વરવો, મેં કીધું એમ ગર્ભ, પોતાનો ગર્ભ છે એવો ઓરડો, પતિ પત્ની સૂતા છે બંને. અને પેલી ધીરેથી પૂછે સરજુને, કહે છે કે સરજુ એક વાત પૂછું. તો કે હા બોલને. એ જણ કોણ હતો? રાખડી બાંધી છે એટલે મન છે કે એ સિંહ કોણ, એ જણ કોણ હતો? કે લીલા, એ નામ ધરમસિંહ નાયક. કે નાયક છે, ભવાઈ કરે છે. કેમ? કે ગામને પાદર આપણે છે ને રામજી મંદિર, એની પાછળ તંબુ તાણીને બેઠા હોય છે અને ભવાઈના ખેલ કરે છે બધા. કે હે સર, જો આ ભવાઈના ખેલ કરે તો? કે એ મદદ માગવા આવ્યો હતો કે ભવાઈમાં હમણાં વળતા દી થયા છે, તો એ આવો છ મહિને વ્યાજવા પૈસા લઈ ભવાઈને જીવતી રાખે છે. અને પેલી કહે છે કે તો જે વ્યાજવા પૈસા લઈ ભવાઈને જીવતી રાખે છે, એ જણે મને એના બચતમાંથી પાય હાથમાં પકડાવી? તો કે હા લીલા. એ કે ભવાઈ કેવી હોય? 19 વર્ષની એક સંસારથી સાવ અલિપ્ત છોકરી પૂછે છે એના પતિને કે ભવાઈ કેવી હોય. પેલો કહે છે ભવાઈમાં તો બધા ખેલ કરે, નળ દમયંતીના, રાજા ભરતરીના, આ બધા ખેલ થાય. અને પેલી કહે છે એટલે બાયુમાણે હોય? ભર કે બાયુમાણે કોઈ દી ન હોય. અને પેલી બેઠી થઈ કે ખાટલામાં, હાય હાય, બાયુ ના હોય તો બાયુ કોણ બને? ભાયુ બાયુ બને. અને લીલાને તો માને એમ ના આવ્યું. એટલે એમ નહીં, ઘાઘરો ને પોલકું ભાઈડો પહેરે? 19 વર્ષની નાદાન છોકરી વર કહેશે કે હા, એ ભાયુ પહેરે, પણ એ કે દાઢી મૂછનું હું? વર કહેશે એ મુંડાવી નાખે, પણ માથે બોડું માથું એનું હું? વર કે ચોટલો નાખે. અને પછી લીલા કહેશે હાય હાય, કેવું લાગતું હશે? ભડ જેવો ભડ, લાંબો ચોટલો, મૂછો ને દાઢી નહીં, બોલકું ઘાઘરું પહેરીને ગોળ ગોળ ફરે ત્યારે કેવું લાગતું હશે? અને પછી લીલાને એકદમ કામનો સવાલ આવ્યો, પણ આ ઘોઘરો છે એનું હું? તો સરજુ પકડીને એને સોડાવીને કહે છે એ અવાજ બદલીને ગાય. લીલાને થયું કે આ તો કેવું જગત. એ કે હે સરજુ, મન કોઈ દી જોવા મળે? સરજુ કહે છે એ ત્યાં બાયુને આવન ન હોય, ભવાઈ ભાયુ ના ખેલ. અને લીલા એ જોયા કરે છે, વિચાર્યા કરે એને થાય કેવું હશે એ. અને ત્યાં લીલાની રાત પૂરી થાય છે. કથા અહીંયા સુધી આગળ વધતી રહેશે, રમતી રહેશે. અને ગામડામાં ખાસ એક વસ્તુ બહુ અદ્ભુત છે કે પ્રસંગોમાં સુખ શોધી લે છે. તહેવારોની આપણે ત્યાં છે ને હેપી જન્માષ્ટમીના વોટ્સઅપ મેસેજ નહોતા,
બેસતા વર્ષે સવારે 5 વાગે છોકરાઓ જાગીને ગામમાં જેટલા હોય બધાને પગે લાગવા જવાનું, અને બધા હાથમાં 25 પૈસા મૂકે, અને છોકરો કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને 5 કરોડનો સવાલ જીતાડ્યો હોય એટલો હરખ હોય. પછી ગામના ચોકમાં છોકરાઓ ભેગા થઈ ખિસ્સામાંથી સિક્કાઓ કાઢીને ગણે તન કેટલા મળ્યા, જેને ઓછા મળે ભેકડો તાણે, એ ઘરે જાય પછી જેને ઓછા મળ્યા હોય એ દાદાને માયની ખિસ્સીમાંથી સરભર કરે. આ તહેવારો હતા, હોળી હોળી હતી, અને રંગો હથેળીમાં હોય એની કરતાં આંખોમાં વધારે મળતા. દિવાળીએ દીવા થાય પણ કોડિયામાં ના હોય ને એટલું ઘી તો હૃદયમાં હોય, આવા દિવસો હતા, આવા તહેવારો હતા. અને ઉત્સવો એવું લાગતું કે આ ઘરેડની રોજઘરેડનું આ જે જીવન છે ને, હવાર જાગો, ખેતરમાં જાઓ, કામ કરો, ભાથું ખાવ, હાન પડે ભેહું દો, ખાય હુઈ જાઓ, એ આખી જે ઘટમાળ છે એમાં કંઈક નવું થતું કે તહેવાર છે, ઢોલ વાગે અને અમારે હીંચ લેવાની. તો એવા નવરાત્રિની આસો મહિનાની નોમ અને ગામના આ એક બહુ અગત્યની જગ્યા છે. હવે જે કથામાં હું જે કહી રહ્યો છું, ગામના પાદરમાં સતીમાનો પાળ્યો છે, સિંદૂર પૂરેલો હાથો છે સતીમાનો, અને આખું ગામ ત્યાં સતીમા પાસે જઈ આપ ખોળો પાથરી સતીમાની માનતાઓ માને, અને ગામને એવું કે આ સતીમા પાસે તમે જે માગો એ આપે, એટલે સતીમા કોઈને ખાલી હાથે મોકલે નહીં આવું ગામ માને. ને દેરાણી જેઠાણીની જોડ રે ભવાનીમાં મંજુ અને લીલા બે ગયા છે, બાઈજી આવ્યા છે, બધા આવ્યા છે મેળામાં, અને પેલી દેરાણ જેઠાણી સતીમાને પગે લાગી પંચાયત બધી પાથરીની ડોશીમાં બેઠી છે, એટલે કાશીમાં ત્યાં હાશ માતાજી કરીને કાશીમાં ત્યાં બેઠા છે. જેઠાણે ઈશારો કર્યો, દેરાણે ઈશારો ઝીલ્યો અને ચૂપચાપ બે જાત નીકળી ગઈ. અને જેઠાણે એક છોકરો પકડ્યો અને કીધું કે લે આ પાંચ્યું લચપચ આંબલી લેતા, અને આમ જો ધાણા ના ખાવજે. આ સુખ શોધવાની રીત છે. અત્યારે પેલું હિંચકા પર બેસીને લાંબા પગ કરીને મેગી ખાવ, એમાં એ સુખ ન અનુભવાય જે ચોરી છુપી પાલવમાં ઢાંકીને આંબલી ખાવાથી મળતું. એ 2 પૈસાની આંબલી આવી અને તળાવની પાળી પાસે દેરાણ જેઠાણીની જોડ બેઠી છે અને 2 આંબલી ખાઈ રહી છે, ગોરસ આંબલી, અને આમ ખાટી ખાટી આંબલી ઓઠ ઉપર આવે, આમ જીભ ફેરવતી જાય. અને જેઠાણી કહેશે લાગે કેવું નહીં, એવું થાય ભૂખ ભાંગતી જ નથી. અને પેલી લીલા ધીમેથી કહેશે ભાભી મન ખબર છે. અને પેલી મંજુ આમ અડધી રાતે રસોડામાં તર ખાતા હોય માંડીને કોઈક લાઈટ ચાલુ કરે. પકડાઈ ગયા, એટલે મંજુ કે તને કેવી રીતે ખબર કે ભાભી મન તારી હાલ પરથી નહીં સમજાતો હોય કે તારે ગોળના ગાડા ઉતરવાના છે, તને હારા દી રહ્યા છે, અને મૂને નહીં થોડા મહિનામાં આખા ગામને ખબર પડશે. અને ભાભી કહેશે આ ગયા આસો નોમે આવી હતી ને ત્યારે મેં સતીમાની માનતા માનતી પાલવ પાથરીને કીધું હતું કે માં મારો ખોળો ભરજે, તો જો આ નોરતે મારો ખોળો ભરાયો માતાજીએ, લીલા આવતી સાયલ આવતી નોમાં તારો ખોળો ભરાશે. આ સુખ વહેંચવાની વાત જુઓ, સ્ત્રીની પ્રકૃતિ છે, સુખ હોય કે દુઃખ વહેંચી નાખવાનું, હંગરવાનું નહીં. અને એના દુઃખ કરતાં મારું દુઃખ કેટલું ઓછું, એમાં તો આખા આખા અવતાર વ્યા જાય. અને લીલા ને મંજુ બે એકદમ નિર્દોષ જે દેરાણ જેઠાણી વાતો કરી રહી છે, આંબલી ખાઈ રહી છે, પછી ગાડામાં બેસીને બધા જઈ રહ્યા છે, ત્યારે આ કાશીમાં ચડી ગયા ગાડામાં, પછી કારણ કે ગામથી દૂર એટલે બધા ગાડામાં બેસીને દર્શન કરવા જાય. અને લીલા ચડવા ગઈ તો સરજુ આડો ઉતરી કે ભાભી તું બેસ, એમ કરી મંજુનું બેસાડી. લીલા કે અરે પણ અરે, ઓલી મંજુ કહે છે અરે મારી લીલા રહી ગઈ ત્યાં ગાડું હાલતું. અને લીલા સમજાણી નહીં, 19 વર્ષની લીલા વરની સામે જુએ છે, વર હાથ પકડીને કહે છે આપણે બીજા ગાડામાં જવાનું છે. અને વર એને ગાડામાં એની પાસે બેસે છે, અડોઅડ બેઠો છે સરજુ લીલાને, અને લીલાએ ઘૂંઘટામાં એ સુખ ઢાંક્યું. આ પીડીએના જે કોન્સેપ્ટ છે ને, અત્યારે હું જાહેરમાં મારા પ્રિયજન સાથે હું તો પ્રેમ કરી શકું, મારો હક છે, પણ લીલા કહે છે કે પાલોમાં સંતાડા જેવું સુખ તો બીજું કોઈ નહીં. અને લીલા એ પાલોમાં સુખ સંતાડે છે અને પતિ પત્નીની આખી જોડ જઈ રહે, સતીમાનો થાપો આ સુખને જોઈ રહ્યો છે. અને કથા આગળ વધે છે, અને હવે મંજુનું સીમંત થયું, અને સીમંત પણ કેટલા મોટા સુખ, આપણે તો વહુવારુના હાથમાં એને ગળામાં ખારેક અને કોપરાનો હાર પહેરાવતા બરાબર, અને એ મીણના એને મીણબંધ પહેરાવે, અને આખો મોડિયો બોડિયો અને વહુને તૈયાર કરી
અને વહુ મંજુને ગાડામાં બેસાડી અને ગામની વહુવારો ગીત ગાતી ગાતી છેક ગામના પાદર સુધી મંજુને મૂકવા ગઈ છે. સમય એટલો હતો બધા પાસે એટલે હરખ કરવા છેક ગામના પાદર સુધી જતી. 24 કલાક ત્યારે 24 કલાક જ હતા, સમય બહુ હતો એટલે એવું નહોતું કે કળજો ગાયો અને 24 ના 12 કલાક થઈ ગયા. પણ ગામનું સુખ અમારું સુખ એટલે મંજુને વળાવવા ગામ આખું ગામની સ્ત્રીઓ બધી, અને શ્રીમંત છે એટલે પુરુષોની પાંખી હાજરી હોય અને સ્ત્રીઓના હાથમાં આખો વ્યવહાર હોય એટલે ગામની સ્ત્રીઓ ગાતી ગાતી માણેકડું લાડી વેલા લાવજો રે અને તમે તો રતન જડ્યું ને શ્રીફળ લાવજો રે ગીતો ગાતી ગાતી સ્ત્રીઓ મૂકવા ગઈ છે. અને સ્ત્રીઓનું ટોળું આમ ગયું અને પેલી આપણી જે લીલા છે એ ઊભી રહી ભાભીને જાતી જોઈ. અને દેરાણી જેઠાણીની જોડ પછી તો મા બેન જેવી છે કે સગી બહેનો જેવી છે, એક કાળ તો એ ન સમજાતું એટલું ઓળઘોળ હતી બંને બહેનો. જેઠાણી ગઈ છે અને લીલા ધીમા પગે નદી પાસે આવી છે અને નદીમાં પગ બળીને બેઠી છે અને નદી આપણને કહે છે કથામાં કે શું કામ બેઠી છે. તો નદી કહે છે પગ બોળ્યા લીલાએ, એ ડઠ્ઠર પગમાં નદીએ આવનારી કુણેરી પગલીની છાપ જોઈ. અને લીલાને ઓધાન રહેવાના છે એનો હરખ હવથી પહેલા નદીએ કરી લીધો કે હું જાણું મારી માં, આવ દીકરી મા તો હતી ને એટલે આ નદી જ લીલાની માં હતી. દીકરી પેલું કોને કે તો માને કે શરમાવે અગર કે બા મારા હારા દિવસો જાય છે. તો લીલાએ પોતાની માને પગ બોળીને કહી દીધું કે બા સતીમાએ મારી સામે જોયું છે. એટલે દેરાણી એટલે જેઠાણી જે ચોખા ઉડાડ્યા કંકુભીના એ ચોખા લીલાએ પોતાના પાલવમાં ઝીલ્યા. અને લીલા વિચારે છે કે હવે ઘરે જઈને સર્જુનો પ્રસંગો હતા એટલે હજી મેં નહોતું કોઈને કીધું, પણ હવે ઘરે જઈને સર્જુ તો ગાંડો થઈ જશે, ઘેલો થઈ જશે. અને મારી સાસુ કાશીમાં પહેલી વાર મને નામથી બોલાવશે કે લીલા આદિલે કે તમે કરતા ને કે છે લીલા હવે બહુ છે ને કામ નહીં કરું, માં બેહો તમે. અને મારો જેઠ દત્તુ ગામ આખાને ચા પીવા ભેગું કરશે અને હું મુઈ ચૂલેથી ચાના તપેલા ઠારવામાંથી દૂચી નહીં આવું. આ બધું મનમાં સુખ વિચારતી મામા મામીને કેવડાવીશ, માટ તો ખરું ગમે એમ. આ બધું વિચારતી લીલા ઘરે આવે છે અને હવે જેઠાણી વગરનું ફળિયું પહેલી વાર જોયું એણે અને થયું કે હાય હાય આ દૂધના બોગડા ઓશરીની કોર પર એમ નામ છે. સાસુ આમ તો મારી દૂધ તરત મૂકી દે ઢાંકીને ટાંકામાં મૂકવા નથી આવ્યા અને આ બધું બપોરનું રાતનું વાળું સાસુનું થયું નથી. એ વિચારતી બા એવી બૂમ પાડે છે ને સરજુ બીજા રૂમમાંથી બહાર આવ. અને લીલા હોસપાઈ ગઈ કે આ સરજુ મને મૂંગી કરી દીધી. બાવડું પકડી સરજુ એને છેલ્લા ઓરડામાં લઈ જાય છે. લીલાએ માથે ઓઢ્યું અને છેલ્લા ઓરડામાં આવી અને ઉંબરા ઉપર ઉંબરો થઈને ખોડાઈ ગઈ, ન ઘરમાં ન ઘરની બહાર. બરાબર વચ્ચે લીલા જડાઈ ગઈ અને જોવે છે દ્રશ્ય તો ત્યાં ભોંય પર લોહીથી લથબથ એક માણસ તરફડિયા ખાઈ રહ્યો છે. અને લીલા જોઈ રહી છે અને અજાણ્યો જણ શ્વાસ બંધ કરી દીધા. સામે દત્તુ બેઠો છે જેઠ એનો અને સાસુના આંસુ રોકાતા નથી. સાસુ માથું પીટી રહી છે કે આ શું થઈ ગયું ભાઈ, તને કેમ કાળ હુજ્યો. અને લીલા આખી ડઘાઈ ગઈ, પેલું મૃત્યુ જોયું હતું. અને એ તે જ્યારે ઓધાન રહ્યા હતા જ્યારે કે જીવને સાચવતી હતી ત્યારે કે જીવ જતો જોયો હતો. અને લીલા આખી થીજી ગઈ અને સાસુ અને સરજુ કહે છે તું બાજુનું ઓરડામ જતી રહે. એ બાવડું પકડી સરજુ પણ શું થયું, કેમ કરતા થયું, શું થયું, તને બધું પછી કહું છું. મોટાભાઈના હાથે દત્તુભાઈના હાથે થઈ ગયું છે, કેમ કરતા. એ દત્તુભાઈનો મગજ ફરેલો, તને તો ખબર છે, તું સૂઈ જા. એ પોતાના ઓરડામાં લીલા સૂતી પણ એક ભીત મૂકીને લાશ પડી છે એ ખબર હોવા પછી એક સ્ત્રીને તો ઊંઘ કેમ આવે. અને એમાંય તે આ તો લીલા, એ રાત તો કેમેય નીકળી પણ ભળભાકડે સવારે લીલાને એની સાસુ ઉઠાડે છે કે લીલા. સાસુએ પહેલી વાર નામથી બોલાવી ઝબકી ગઈ, હા ભાઈ જે નામથી બોલાવ્યું પ્રમોશન થયું. પેલી જાગી ગઈ, હા ભારિયાએ આંખ્યું ચોળી આ 19-20 વર્ષની લીલા બહાર આવી અને ફળિયા માણા માતું નથી. અને એણે જોયું કે પોતાનો વર સરજુ ત્યાં બેસીને ધ્રુસકે રડી રહ્યો છે. રાતી ચોળ એની એકદમ આમ લાલ હિંગોળ આંખો અને એના આંસુ જાય છે, હિબકા ભરી રહ્યો છે. દત્તુ રડી રહ્યો છે પોતાનો જેઠ, પણ તડીને રડતો જોઈ આની આંખમાં ત્યાં શું ટપટપ, કારણ કે વરને કોઈ રડતા જોયો નહોતો. કે આમાં આને શું કયું દખ પડ્યું, શું થયું. સાસુ બેઠા છે, બહુના હાથ પકડીને લાવ્યા છે
અને આમ જોઈને સામે જમાદાર પોલીસ ઊભો છે. ફળી આમ માણા માતું નથી, આવી જો આવી, અવાજો સંભળાય છે. અને લીલા ધીમા પગે આવી અને પેલો પોલીસનો જે જણ છે એ સિપાહી આવીને આગળ કહે છે કે બાઈ તમારે કંઈ કહેવું છે? લીલા કહે છે, વિચારે છે કે જેઠે કંઈ કર્યું એમાં મારે તો શું કહેવાનું હોય. એટલે લીલા મૂંઝાઈને પાલવમાં ઘૂંઘટમાં માથું લાવશે, કાંઈ નથી કહેવું. ના હજી કંઈ કહેવું તો બોલ નાખો તમે. અને લીલા માથું હલાવે છે, હાલો હવે બાઈ માણાને તો શું કડ્યું પહેરાવી, આગળ થાવ. એ ક્ષણમાં લીલા ઊભી રહી ગઈ અને એ ક્ષણમાં બધું સમજાઈ ગયું. ઘૂંઘટ કાઢ્યો લીલાએ અને મોટા જીધું, સાહેબ મેં કાંઈ નથી કર્યું. અને હાય હાય ગામ આખું, લે સે બેશરમ. કાશીમાને સપનામાં નહીં કે મારી વહુ કાઢી ઘૂંઘટ ઉછાળીને કંઈક બોલશે કે સાહેબ અમારો જેઠ છે ને જેઠ એણે કર્યું છે, આ ખૂન એને કર્યું છે સાહેબ, હું કાંઈ નથી જાણતી. પેલો પોલીસ કહે છે, બાઈ તારા ઘરના લોકો કહી રહ્યા છે કે આ તે ખૂન કર્યું છે. અને લીલા હોશભાઈ ગઈ કે આ તો હતી જ ને વાત, આ ક્યારે મારી માથે, એક રાતો હું સુઈ ગયું, મારું ભવિષ્ય સુઈ ગયું, મને સેજ આંખ શું મળી, મારા આવનારા ઓધાનને આંખ મળી ગઈ. એ પોલીસને એને હાથ જોડી રહી છે, લીલા લીલા વિનંતી કરી રહી છે. અને પેલો જેઠ કહે છે, દત્તુ કહે છે કે સાહેબ એનો કોઈ વાંક નથી, જાવા દે મારા નાના ભાઈની વહુને, એ બચાડી શું કરે, પેલો આબરૂ ઉપર હાથ નાખવા આવ્યો હતો, બચવાનો કોઈ માર્ગ નહોતો એટલે કે એનાથી ઘા થઈ ગયો. અને પેલી કહે છે, આ ખોટાડો છે મારો જેઠ સાહેબ, મારે ધણીને પૂછો જેની જોડે હું સાત ફેરા ફરીને આવી છું, જેનો અંશ મારા પેટમાં છે. મા બાપના મોઢા તો ભૂલાઈ ગયા હતા દસમા વર્ષે અનાથ થઈ ત્યારે, પણ જેનું મોઢું જોઈ મેં ઘરડા થવાનું નક્કી કરેલું એ જણતો છે ને મારી વારે, મંગળસૂત્ર પહેર્યું છે કે મારા ધણીને પૂછ્યો તમે. પોલીસે સરજુની સામે પોલીસને થયું કે હવે આ પતાવો, કારણ કે હવાર તો પંચનામું હાલે છે બધું, કે જો ભાઈ એક વારમાં લખાઈ ગયું પછી કંઈ ફરશે નહીં. અને પેલી કે ના ના સાહેબ મારા ધણીને પૂછો. અને સરજુ ઉભો થઈને કહે છે કે સાહેબ એને જાણી જોઈને નથી કર્યું, સાહેબ એને માફ કરજો, મારી બૈરીનો કોઈ. અને હવેના કોઈ શબ્દો લીલાને સંભળાતા નથી, એ ભાંગેલા પગે લીલા હાલતી થઈ. પોલીસે બેસાડી જીપમાં, જીપ હાલતી થઈ. અને નદી કહે છે કે મારું વેણ મૂકીને મને થયું કે હું આ નોંધારી દીકરીની વાહે જાઉં. અને જીપમાં લીલા ગઈ અને લીલાની આંખમાં એટલા આંસુ ઉભરાણા, આંસુ છલકાણા કે હવે બધું એને સામે મૃગજળ દેખાય છે. અને લીલા ગામ છોડીને ગઈ અને ગામ કહે છે, હાવ નિર્લજ કેવું, આમ હાથ લાંબા ટૂંકા કરીને બોલતી હતી, જીવ લઈ હું ન કરી શકે ભાઈ, બળ્યું ગામમાંથી ગયો ઉતાર. અને લીલા શહેરના એક જેલમાં જમા થઈ ગઈ. નદી કહે છે કે ન કહેવાથી કથાઓ અટકતી નથી. નદી કહે છે કથા તો કહેવાનું કામ કરે છે, એટલે છાતી પર પાણો મૂકીને મારે કહેવું પડશે આગળની કથા. પણ મને બહુ દુઃખ થયું કે આ નોંધારી છોડીએ જે ગુનો કર્યો જ નહોતો એ ગુનો એના ભાગે લેખાયો. પણ કે વાત બની કેમ, તો કે દત્તુએ ગામના એક ઉતારને આપેલા વ્યાજે પૈસા, પેલો આપવાની આનાકાની કરતો હશે, એમાં એને જુભાજોડી થઈ, ગાળાગાળી થઈ. એમાં ઓલાએ નક્કી કરેલું કે વખત મળે ને દત્તુને પતાવી દેવો. એટલે એ હવાલદારની સાયકલમાંથી બેસી ઘર સુધી આવ્યો, દત્તુ જોડે જીભાજોડી કરી અને દત્તુનો મગજ ગયો. એટલે પેલો કંઈ કરે, પેલા દત્તુએ કટારી પેલાના પેટમાં પરોવી દીધી અને પેલો લોહીનો ઢગલો થઈ ત્યાં માણસ તરફડિયા ખાઈને મર્યો. ડોશી માથાકૂટ દોશી રડે છે કાશીમાં કે મારા દીકરા દત્તુ ત્યાં શું કર્યું. સરજુ મૂંઝાણો કે મોટાભાઈ તમે શું કર્યું, ત્રણ બેઠા છે વચ્ચે લાશ પડી છે, શું કરવાનું. અને ડોશી કહે છે કે અરે આજે તો આની બાઈનું સીમંત કર્યું અને હાથમાં મહિનો લઈ પિયરમાં ગઈ છે, જો આને જેલ થઈ તો એ બાઈનું અને આવનારા જણનું પેટ કોણ ભરશે. અને ત્રણમાંથી કોઈક વાત લાવ્યું, કોણ લાવ્યું તો એ તો લેખિકા નથી કહેતી. એ કહે છે કે ત્રણમાંથી એક વાત એ આવી કે વાત કંઈક એવું સાંભળ્યું છે કે બાયું માણાને કોર્ટમાં સજા ઓછી થાય, બાયું માણા હોય તો પોલીસ થોડીક દયા વધારે બતાવે. એ વાતમાં લીલાનું નામ આગળ થયું ને લીલાની લીલા સંકેલાઈ ગઈ.
સરજુને મને ખ્યાલ નહોતો કે વાત આટલી વગર છે. અને કોર્ટમાં લીલાને 12 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી. 12 વર્ષનો જેલવાસ. લીલા જેલમાં આવી અને અંધારી કોટડીમાં લીલા બેઠી છે, રડી રહી છે, છાતી પીટી રહી છે, બખોણિયા ભરી રહી છે પોતાની છાતીમાં. અને રડમસ, ઓવર થિંકિંગ અને સ્ટ્રેસ, જેને મેડિકલ સાયન્સ કહે છે કે પ્રેગ્નન્ટ સ્ત્રી માટે કેટલું ઘાતક છે, એ લીલાના કેસમાં સાબિત થાય છે. એ રડતી લીલાને લાગ્યું કે અચાનક એના બે પગની વચ્ચે લોહીનો ઘડકો નીકળ્યો. અને લીલાને સમજાણું, એણે પોતાનો ચોણિયો વાળી પગ વાળી દીધા, પણ કવેતને ધકેલાતા નથી, નસીબને નાડા બંધાતા નથી. અને પેલું આવનારું જણ એ ક સમયનો રગેડો બની લીલાના સાથળથી લીલાની પિંડી સુધી પહોંચી ગયું. અને લીલાને થયું કે આ જગત જે હવન આદર્યો છે એ હવનમાં મારા માતૃત્વનું સ્વાહા. અને પછી જગત ચાલતું રહ્યું. લેખક કહે છે, દવણા દળાતા રહ્યા, રામજી મંદિરે ઝાલર વાગતી રહી, ભરત ભરાતા રહ્યા, સીમમાં ખેતરમાં ધાન ઉકેલાતા રહ્યા, દિવાળી થતી ગઈ, કોઈકના લગ્ન થતા ગયા, ક્યાંક બાળક જન્મ્યા, ક્યાંક મૃત્યુ થયા, ક્યાંક દાડા ઉકેલાયા. જગત ચાલતું રહ્યું, જીવન ચાલતું રહ્યું, પણ પેલી નદી લીલાને હંભારે છે. સરજુને કહી રહ્યા છે ઘરના લોકો કે હવે બીજું ઘર માંડી દે, પણ સરજુને એવું છે કે મારી લીલા જે જેલમાં ગઈ છે ને એ મારી લીલા, હું બીજું ઘર તો ન માંડું. એને લીલાની રાહ છે. 3-4 માગા આવ્યા છે, પણ સરજુએ ના પાડી કે લગ્ન તો નહીં કરું. ને જેઠાણી મંજુને એક પછી એક 3 બાળક અવતર્યા છે, 3 દીકરાઓ. અને કાશીમાંનું જે ઘર છે એમાં તો બાળકોની કિલકારીઓ ચાલે છે, દત્તુ કામ કરે છે, સરજુ કામ કરે છે, મંજુ રોટલા ઘડે છે, જીવતર ચાલ્યું જાય છે. અને કાળના 2 ઘંટલા વચ્ચે લીલાના 12 વર્ષ દળાઈ ગયા. અને એક બપોરે પેલા 3 છોકરાઓ છે ધમાલ મચાવતા હતા, ભાગા ભાગી કરતા હતા. અને પેલી ડોશી જે છે કાશીમાં, એ આ છોકરાઓને કંઈક ખાવાનું દો તો મારો જીવ ખાવાનું બંધ કરે. વહુ, એ વહુ ક્યાં મરી ગયા? ડેલીમાંથી જવાબ આવ્યો, હજી જીવું છું બાઈજી. ને કાશીમાંએ આમ નેજવું કર્યું ડેલા સામે. અને જેને 12 વર્ષ અંધારામાં ઉગાડ્યા, લીલા કેળ પર હાથ દઈ ઘરની ડેલી ઊભી હતી. ઘડી તો કાશીમાંએ ઓળખી ન હક્યા, કારણ કે વખતનો માર એટલો લીલાના ડીલ ઉપર આવ્યો હતો કે ઉંમર ખબર ના પડે. આ બાઈની ઉંમર કઈ, વાળ એના જટિયા જેવા થઈ ગયા હતા, ચામડીમાં કોઈ નૂર નહીં, ચહેરા ઉપર એકદમ એમ સપાટ ચહેરો, આંખો તો તમને એવું લાગે હમણાં જીવ લઈ લેશે, હોઠ તો એવા સૂકા કે મમત શું મને ખબર નથી. એવી લીલા કેળ પર હાથ મૂકીને સાસુને કહે, હજી જીવું છું બાઈજી. અને સાસુ જોઈ રહી કે આ તો લીલા. મંજુ રસોડાની બહાર દોડી આવી અને પેલી કહે છે, મંજુ ભાભી પાણી પાજે, તારી દેરાણી આવી. એમ કરી સાસુની સામે ઢોલિયા ઉપર ઢોલીએ બેઠી, પગ લાંબો કરીને અને આમ ટચાકા ફોડ્યા. સાસુને અડધો હાર્ટ એટેક તો ત્યાં જ આવ્યો કે જીવતરમાં કોઈ દી આ કલ્પના તો કરી જ નહોતી કે મારી વહુ મારા ઢોલીએ બેહી મારી સામે ટચાકા ફોડે. કે લીલા, આ ઘરમાં આ નથી થતું, આ ઘરમાં મને, આ ઘરમાં હું હું થાય છે બધી ખબર છે. મારા મોઢે ના બોલાવશો કે આ ઘરમાં હું થાય છે ને હું નથી થતું. સાસુ ઘા ખાઈ ગઈ. પેલી જેઠાણી આવી છે અને જેઠાણી સમજાવવાનો પ્રયત્ન કરે છે. મંજુ કે કંઈક માથે ઓઢ, કોના નામનું ઓઢું? માથે ઓઢું કોના નામનું? આ ઘરમાં તો બંગડી પહેરેલા ભાઈડાઓ રહે છે. આ લીલા જુદી હતી. કાશીમાને થયું કે ભાઈ, બા કાશી બોલે છે, તું 12 વર્ષ બહાર રહી પણ તને ખબર નથી આ ખોરડાની આબરૂ છે. બરાબર, અમારા ઘરમાં આ રીતે વાત નહીં થાય, અમારા ઘર આમ નહીં રહેતા. અને પેલી કહે છે, ખોરડાની આબરૂની ક્યાં પરણો ભાઈજી, હું મૂંગી છું ત્યાં લગી હારીશ, બાકી બોલીશ ને આ પહેરેલા લુગડાએ ઉતરી જાહે. અને ભાઈજીને થયું કે હું હું કરું છું, જીવતરમાં તો ધૂળ પડી, આ આ પણ જોવાનો વારો આવશે. ઊભી થઈ લીલા. અને પછી જતા જતા પેલા 3 જે જેઠાણીના છોકરાઓ રમે છે એમાં વચલાને પકડ્યો, બોર્ડ વચલાને પકડીને કહે છે, છોરા હું તારા કાકી થાવ.
મુનકાકી કહેવાનું, અને લટકો કરીને લીલા ગઈ. સાસુને સમજાઈ ગયું કે હવે લીલાએ એની લીલા આદરી છે. ને પછી લીલા આવી તો ગઈ સાંજે, દત્તુ અને સરજુ ઘરે આવ્યા, અને પેલી બા કાશીબા કહે છે, અરે આવી છે અભાગી અભાગણી, એ છપર ભગી, હું હું ભવાડા કર્યા છે. પણ સરજુને તો લીલા પાછી આવી છે ને એ વાતમાં જ એમ થયું કે ઓહો હો, ઉર્મિલાના ઘરે લખમણ પાછા આવ્યા. ને સરજુને થયું કે હું બાનો સ્વભાવ છે, થોડો ભલે તપી ગયા, એ તો માફી મંગાઈ લઈશ. એ ગામમાં આટો મારી આવે, ક્યાંક કોઈ ખૂણે મને લીલા બેઠેલી દેખાય તો મનાવીને ઘર પાછી લઈ આવું. લીલાને શોધી રહ્યો છે, લીલા ક્યાંય દેખાતી નથી. એને છે કે આ લીલા આવે તો એકવાર હું કહું કે લીલા તું મને મળતો ખરી. એ રાત સરજુ આખા ગામમાં લીલાને શોધી, પણ લીલા ન મળી. ને સવારના પોરમાં જ્યારે સરજુ જાગ્યો, ઘરની ઉપર મેળો બનાવેલો છે, ઉપર બીજો માળ લીધો છે, અને ત્યાં પેલા પાણીનો લોટો ભર્યો છે, અને બેસી અને પાણીની પેલી છાલક આ મોઢા ઉપર મારી સરજુએ, અને આમ આંખ ખોલી તો ઘરની સામે કાશીમાના ડેલાની સામે રોડની સામેની બાજુ નાની એક ઓરડી છે. એ ઓરડી પાસે એક બાસ્કુ મૂકી અને લીલા બેઠી છે, અને પેલા છાલક મારી એને લીલાની સામે જોયું, અને પેલી કહે છે, કૌશું ઘરવાળા હજી મોઢે પાણી રેડો, એક વાર કાળું થયું એમ એક છાલકે ધોળું નહીં થાય. અને સરજુ અને આખું ગામ સાંભળે એમ, અને છણકો તો એવી લેતી ગઈ, વાળમાંથી ટોલો કાઢીને મારતી ગઈ. અને લીલા ક્યાં ગઈ? તો લીલા ગઈ રામજી મંદિરની બહાર પેલા તંબુ તાણેલા ભવાઈના કલાકારો વાતો કરતા ત્યાં જઈને ઊભી રહી, અને પેલા કીધું કે બાઈ 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 માણકભાઈ કોનું કામ છે? તો કે હું ધરમસિંહની બેન છું. અને પેલો ધરમસિંહ જે મંજીરાના મંજીરામાં સિંદરું બાંધતો હતો એને ઉપર જોયું, મારી બેન 12 વર્ષના વાણા, હવે તો ધરમસિંહને યાદ નહોતું રહ્યું. પેલી ખિસ્સીમાંથી પાઈ કાઢીને બતાવી ધરમસિંહ. ધરમસિંહને સામે જોયું કે આઈ બેન, ઓટલો જોવે છે, રોટલો તો રળી લેશ. કે વિસાતો કે હા, કે તારી ઓલું ઓરડી ખાલી છે ને એની કુશી બેનને આપી દે. અને લીલાએ સાસરિયાના ઘરના ડેલાની સામે પોતાનો ઓટલો બનાવ્યો. ઓટલો બનાવ્યો ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે લીલાએ ઓરડીમાં પોતાનો સંસાર વસાવ્યો. આ પહેલું એવી જગ્યા હતી જે લીલાની હતી. નાનકડી ઓરડી, એ બાળા બાવળના જાળા, એ બધું એ જાળા બાળા સાફ કરી લીલાને થયું કે આ ઘર છે મારું, આ ઘર આવી ગયું. ઘર હોય તો આ જ્યાં એકલી લીલા છે, બીજું કોઈ નથી. અને પછી લીલા એમાં પોતાનું ઘર આદર્યું. એ ઘરમાં બેઠી બેઠી લીલા પેલી જેલને યાદ કરે, અંધારું તો ત્યાંય છે ને, અને પેલું લોહીનો ઘડકો નીકળ્યો તો એ ચોણિયાને યાદ કરે છે, અને એને યાદ આવે છે કે મારું માતૃત્વ ત્યાં મરસ્યું બની ગયું હતું, પણ હું આવી છું, હિસાબ લઈશ અને હિસાબ દઈશ. તમે જુઓ, એવું કહેવાય છે ને કે ઘરમાં જે ગયા હોય ને ઘરમાં, એમ કે બધું કરો પણ સિંહણની ચાળા ન લ્યો જ્યારે એ બચ્ચાની હારે હોય ત્યારે, એવું કહેવાય છે. એટલે જીવ માત્ર, ન માત્ર સિંહણ, જીવ માત્રનો સ્વભાવ છે કે બચ્ચા ઉપર. આમ તો છે ને આપણે બહેનો માટે એવું કહેવાય કે વંદો, જેને અમારે ત્યાં કોક્રોચ કહે છે, વંદો જોયો હોય રસોડામાં તો બુમા બૂમ કરી મુક્તિ બાયું, બરાબર. અને એવું લાગે કે આ વંદો ડાયનોસોર બનશે હમણાં, અને આખા 5 હાથ પૂરા બેનને આખે આખા વંદો ગળી જશે. બહેનોને એવું લાગે, અને વંદો મૂછો આમ હલાવે તો બહેનોને એવું લાગે કે એ મને એમ કહે છે લાજ કાઢ લાજ કાઢ. એ વંદાથી આમ કહેવાય ને આમ આમ ફાટી પડતી બાયુ, પણ પોતાના જણ્યાના ઘોડિયા ઉપર નાગ બેઠો હોય ને ત્યારે નાગ પકડીને બહાર ફેંકી શકે, એ માતૃત્વનો પાવર છે, એ તાકાત છે માતૃત્વની. એ જણનારીનું જોમ છે, અને એ જોમ ખોઈને લીલા આવી છે. એની પાસે કારણ ગયું છે જીવતા રહેવાનું, પણ હવે કારણ લઈને આવી છે, ને એ કારણ એ છે કે બતાડી દઉં. સરજુને ખબર પડી, સરજુ લીલાને મળવા આવ્યો. એને થયું કે હું લીલા ઓરડીમાં આવી છે બહાર, તો સરજુ મળવા જાય છે, પણ લીલાની સાથે બહુ લાંબી વાત નથી કરતી.
સર્જન થાય છે હું મનાવી લઉં. થોડો ગુસ્સામાં છે કે તું આ શું વાત, તે શું આદરી છે. પણ લીલા એને એટલું જ કહે છે કે કોની લીલા, તો હું લેવા આવ્યો છે, તે હું મૂક્યું તું કે હું લઈ ગયો તું. અને પેલું કહે છે કે લીલા તું બાની માફી માગી લે, બધું સરખું થઈ જશે, સમૂહસૂત્ર પાર પડી જશે. લીલા કહે છે કે એ તો નહીં બને. તો કે તારે જોવે છે હું. હવે લીલા કહે છે, જે નવલકથા છે, લીલા કહે છે તારું તું ને તારું ઘર નાકની લીટી તાણી મારી માફી માગો, મારા પગે પડો, એ જોવે, બીજું કાંઈ ન જોતું. અને પેલાને થયું કે ખાલી માફી મંગાવવા માટે તું આવી છે આ બધું કરવા માટે? માફી નહીં, નાકની લીટી તાણીને મારા પગ પકડો તો મારું બધું સરભર થાય. સરજુ નીકળી ગયો બહાર, કે આ આ આ લીલા કંઈક જુદી છે, પણ હજી એને વખત પર શ્રદ્ધા છે. પણ ગામમાં હવે નવું એ થયું છે આખી વાતમાં કે લીલા આવી છે, અને આ લીલા જેના બ્લાઉઝના બે બટન ખુલ્લા છે, ખુલ્લા વાળ છે, અને કાસ્કી લઈને નિરાતે વાળ ઓળે છે, જેના મોઢા વાળ જવાય જાય, લાંબા ઢાળે ગાતી જાય, અને એનો મસ્યા કલરનો જે પાલવ છે એ પાલવ હવામાં ગમે એમ લહેરાય, એને કોઈની પડી નથી. હે મલક, તમે નફટ થઈ અને મને નફટ કીધેલી, નફટાય તો હવે તમને દેખાડું કે નફટાય કોને કહેવાય. અને મલકે ઊભા ઊભા જોવાનું છે. હવે લીલા ગઈ ધરમશી પાસે કે ભાઈ મને કામ દો. એટલે કે મને તમારા ભવાઈમાં કામ કરવું છે. કે બુની એમ તો કંઈ કામ ન થાય તો થાય ને, મારે આ દીંડવાણું કરવું છે. જેને મતલબ દીંડવાણું કહે છે ને, મારે કરવું છે. અને પેલા ભવાઈના કલાકારો કહે છે, જ્યાં સુંદર મનહર ગાણું રસ ભરેલ રૂડું ભાણું રે, રસ ભરેલ રૂડું ભાણું રે, ભલે મૂરખડા કહેતા નાટક અમથુરે ડીંડવાણું રે, અમથુરે ડીંડવાણું રે. ભાઈ મારા ડીંડવાણું કરવું છું. અને પેલો જમાનાનો ખાધેલ ધરમશી એકવાર જોઈ રહ્યો અને કહે છે કે હાલો બે કરીએ ભવાઈ. ને અભેસર ગામમાં પહેલી વાર ભૂંગળું બોલ્યું. ને શું ભૂંગળું બોલ્યું? કે ગામજનો, અભેસર ગામના લોકો, તમારા માટે કૌતક છે. કે શું કૌતક છે? કે ગામના તૈયાર રહેજો, આ વખતની ભવાઈમાં પહેલી વખત અસ્તરી પાત્ર ભજવવાનું છે, અને પાત્ર ભજવવાના છે લીલા બુન. ગામમાં જેટલું હાય હાય હતું બધું એક હારે નીકળી ગયું. હાય હાય, કળજગ હવે આવ્યો. આદિ લગી જે દેવાયત, જે પંડિત જે કહેતા હતા એ બધું એક સાથે હવે સાચું પડી ગયું. અને ગામના મૂંઝાણા કે એમ કઈ કોઈ ભવાઈ થોડું કરે. અને અભેસર ગામમાં જો આકાશવાણી થઈ હોત ને તો એ ગામને એવો ફેર ન પડત. શીતળામાં પ્રગટ થઈને કહેત ને હું શીતળા મટાડી દઉં તો એ ગામને ફેર ન પડત. પણ આજે ભૂંગળું વાગ્યું ને એમાં ગામના ભૂંગળા બંધ થઈ ગયા. હવે નક્કી કર્યું કે આપણે આબરૂ વાલું છે, આપણે જવાન નહીં. આ ભવાઈ આ ધરમશી કરે ને, ધરમશીને દેખાડ દો, આપણે જોવા જ ન જવું. પાઈ મળશે, દસ્યું મળશે તો ભવાઈ હાલશે ને. એટલે બોયકોટ જેને આપણે કહીએ છીએ ને અત્યારે, અભેસર ગામે ધરમશી નાયકની મંડળીને બોયકોટ કરી. કલાકારો થોડા મૂંઝાણા કે ધરમશી આમ તો કેમ હાલશે. ધરમશી કહે છે હું જાતનો વહવાયો, બધાને ઓળખું, બધાના પોત જાણું છું, ચિંતા ન કરો. ગામના પૂજારી પાણી લેવડાવ્યું છે, મંદિર આવે ને હાથમાં પાણી લો ને પછી બોલો, નિયમ લો, રામજી મદની સામે ભગવાન રામને હામાં રાખીને હું ધરમશી નાયકના ભવાઈમાં નહીં જાઉં. ગામે પાણી મૂક્યું. ડોશીમાં કીધું આપણે તો આબરૂ વાલું છે, આપણે તો પરસોત્તમ મહિના કર્યા છે, આપણે તો નહીં જાય. એ ભાઈ જે જાય એને મારી ધારાળી પોગે. બધા એકબીજાને હામ દઈ દીધા. અને આદમી નક્કી કર્યું આપણે તો જાવાનું થતું જ નથી. બીડીઓ ફૂંકતા ફૂંકતા એવા કઈ ડીનવાણા જોયા આવે છે કે ગામની બાયું નાશે અને આપણે જોવા જાવી. બીજા કામ નથી, આપણે આબરૂ વાલી છે, આપણા બાપ દાદા આબરૂ હાટું મરી ગયા.
ને કલાવતીનો ખેલ એ દિવસ આવી પહોંચ્યો ને ધરમશીના નાયકના જે આ માણસો છે એને સરસ મજાનો તંબુ તાણ્યો છે, મોટા તપેલામાં મુલતાનની માટી ભરી છે અને મુલતાની માટી આ બધા કલાકારો ચહેરા ઉપર લગાડી ચોપડી રહ્યા છે, હળદરથી એને પિયળ ચાલે છે અને તૈયાર કરે છે અને આ બધા કલાકારો મૂંઝાણા છે, બોલતા નથી એકબીજાને, પણ એને એમ છે કે આજ આવશે મલક, કારણ કે ટિકિટ બારી પર જે આભો બેઠો છે અભાના ધબકારા ધગધગ થાય છે કે એક આવ્યો પાયે નયો હજી આવ્યો નથી. પણ ધરમસિંહ કહે છે કે હું વખત જાણું છું. તો ગામના અમુક કીધું કે આપણે છે ને પાણા લઈને જાવું, પાણાવાળી કરવી, હાથ પગ ભાંગી નાખે બધા, હા જેમ આ નાયકો છે ને બધાને દેખાડી દઈએ કે અમારું ગામ વિપરીત શું થાય. એમાં વાત આવી કે ભવાઈમાં ફિરંગી સાહેબ આવવાના છે, પતી ગયું, હમ અંગ્રેજ કે જમાને કે જેલર હે, આહા હવે તો ગોરા સાહેબની સામે તો કાંઈ ન થાય. અને બરાબર ભવાઈની સામે આમ ખુરશી મૂકવામાં આવી અને ગામના લોકોને થયું કે હમણાં ગોરા સાહેબ આવે અને ઘોડાગાડી આવી અને એક ગોરા સાહેબ સરસ મજાનો આમ ટાઈ બાય સૂટ પહેરીને આવ્યો ઉતર્યો. તો ગામના ભાભલા જે ચોરે બેઠા હોય, જો આપણા ગામનું બહુ સારું દેખાય નહીં, ફિરંગી સાહેબ આવ્યા હોય. ગામનું માન રાખવું પડે, બાકી અંગ્રેજો વિફરે તો આપણો કર વધી જાય, અમારી અનુભવી આંખ કેસે. દાદા કે તો ખોટું તો નત કેતા હોય ને, એમ તો મારે જોવું નત, પણ મને એમ થયું કે આબરૂ કાઢી તો કેટલી દે કાઢી, આપણને આપણા છોકરાને પછી કાબૂમ કરીને ખબર પડે ને, હું જોઈ લઉં. હાઉસફુલ થઈ ગયું. સામાન્ય રીતે ભવાઈ જોવા ધરમસિંહ કહે છે હો જણા નહોતા આવતા, એ દિવસે 400 જણા અભયસર ગામના પથરાઈ ગયા. અને સામે સરબત મુકાણું ને રેવડી મુકાણી ને સિંગ મુકાણી ને પેલો અંગ્રેજ સરકાર અને અંગ્રેજ સાહેબ બેઠા છે ગોરા સાહેબ અને ભવાઈના ખેલ આ લોકો ચાલુ કરવાના છે. અને આ લોકોના મનમાં મૂંઝારો છે કે આ લાગશે કેવી. આદિ લગી ભાયડાઓને જેમ હલતા જોયા હતા આમ એ ભાયડા સગુણા બન્યા હતા અને પાર્વતી બન્યા હતા અને બરાબર એ ગાતા હતા બધા એકદમ જાડા જાડા અવાજે કે છેટારે ઉભાયો મારા બાંધવા અંગ ઉપર એકે વસ્ત્ર નહીં રે, એ ગાણું જયારે એક અસ્તરી ગાશે ત્યારે કેવું લાગશે. આ ક્યુરિયોસિટી આખા અભયસર ગામના ખભા ઉપર છે. અને ભવાઈ ચાલુ થઈ અને બધા કલાવતીનો ખેલ અને અચાનક લાંબો ચોટલો પિયળ કરેલી સરસ મજાના એના મુલતાની માટીવાળા ગાલ અને લાલ એકદમ ગાલ કરેલા લિપસ્ટિક કરેલી મોટો સાડીનો એકદમ લહેરાતો પાલવ અને પગમાં બાંધેલા ઘૂંઘરું અને કલાવતીના રોલમાં લીલા મંચ ઉપર આવી. અમુક એવું નક્કી કર્યું હતું કે આપણે કલાવતીનો પાર્ટ આવીને તો રાખ્યું બંધ રાખશું. ગુરુદેવીના હામ ખાતા હતા, આપણે નાટક જોઈશું ભવાઈ જોઈશું પણ કલાવતીનો ભાગ આવીને તો રાખ્યું બંધ રાખશું. એની કુળદેવી ત્રિશુળ મારી મારી નાખ્યું ખોલાવડાવી, ડોળા મોટા થઈ ગયા બધા. અને એમાં જયારે કલાવતીએ ઈ ફાનસના પેટ્રોમેક્સના અજવાળે જયારે ગીત પાડ્યું કે મારા હૈયાના હંસલા આ ઘેરા વિસામારે મોતીના ચારા રોણાણા આ ઘેરા વિસામા વડલાને પૂજો કઈ નાડા છાડીએ તોય માયલાના હે ત નંદવાણા મારા હૈયાના હંસલાના આ ઘેરા વિસામા. વન્સ મોર થઈ ગયું. પેલો અંગ્રેજ તાળીઓ પાડે એટલે ગામે પાડવું પડે, અંગ્રેજ સરકાર તાળીઓ પાડે એટલે ગામે તાળીઓ પાડી. અને રાતના 4 વાગ્યા સુધી ભવાઈ હાલી, ન કોઈને ખાલી ચડી, ન કોઈને પગ દુખ્યા, ન કોઈને બાથરૂમ લાગી, નો કોઈના ઘરે છોકરા રોયા કે નો કોઈની બાઈ ફાનસ લઈને બોલાવવા આવી. ગામની ભવાઈ થઈ ગઈ. ભવાઈ પંખે લાણી
અને લીલાવા પૂછે છે, આ લીલાવાથી શું આપણી લીલા પૂછે છે કે ભાઈ ધરમસિંહ, આ તમારી પહોંચ આટલી બધી છે, તમે ગોરા સાહેબને બોલાવ્યા? બેન બાંધી મોઠી લાખની ધીમી રે, કેમ આ ચાર ગાંવ દૂર દરજી છે? ગોરા સાહેબના સૂટ બૂટ સીવે છે એને થેન્ક યુ મેન્શન નોટ સોરી ખબર છે. પણ કે ધોળી સાંભળી તો કે ઈ માતાજીની કૃપા આવી એની ઉપર. અને લીલા રે જગત જગત આનું નામ. ને પહેલા દિવસે એ કમાણીની પોટલી હાથમાં લઈ લીલા ઓરડી પાછી આવીને લેખિકા સ્પષ્ટ રીતે લખે છે કે અભેસર ગામના ઇતિહાસમાં પહેલી વાર કોઈ બાય માણ પોતી કી કમાણી લઈ ને પોતાના ઉંમરે આવ્યું હતું અને એને ખખડાવ્યા, થેલીના સિક્કાઓ ખખડાવ્યા. એ અવાજ એને આવનારા સમય સુધી રણકારને પહોંચાડવાનો હતો. અને પછી શું કર્યું લીલાએ? તો હવે જો અહીંયા પણ અદ્ભુત, મને થઈ લેખિકાના મનમાં હશે કેમ ખબર નહીં, પણ લીલા જેના બધા ભૂત માને છે એના ઘર પાસે પાસે આંબલી હતી, આંબલીનું ઝાડ. તો લીલાએ શું કર્યું, મોટું કોળું લીધું ગંધાતું, એ કોળાને ત્યાં ડાળીએ બાંધ્યું, બરાબર સાસરેનું ઘર દેખાય એમ, ડેલો દેખાય એમ. અને ગંધાતું કોળું એટલે વાંસ આવે એકદમ. અને પછી પાછી મારી બેટી બેઠી વાળ ઓળવા, પણ મંગળસૂત્ર કાઢીને કોળાને પહેરાયું. ને કોક પૂછે, અલી બોન હું કર, ગંધાઈ ગયોસ. કાશીમાં વગર લાકડે બળે. આ ભમરાળી આવી છે કયા શકન ની, કઈ સમજાતું નથી. ને એમાં જેઠાણીના છોકરાઓ છે બધા રમીને આવી રહ્યા છે, ને એમાં ગામના છોકરાઓ લીલા પાસે બોલાવે, બધાને પીપરમેન્ટ આપે. છોકરાઓને લીલા માસી બહુ વાલી, પીપરમેન્ટ આપે. તો લીલાએ કીધું, આમાંથી લગતા કોને આવડે? બે છોકરા કે અમને આવડે છે. એમ હું કેમ માનું? જેને લગતા આવડે ને એને હું એક નોટ આપીશ. છોકરાઓ ઓહો, હા અમને આવડે છે, અમને આવડે છે. હું કહું એમ લખો. લીલાએ લખાવડાવ્યું, નીચે હું કહું એમ નામ લખો. છોકરાઓએ લખી આપ્યું. પછી લીલાએ નોટ આપી છોકરા, અને પછી પેલો બોડિયો પોતાની જેઠાણીનો બીજા નંબરનો દીકરો હતો, એ શેડા લુસતો લુસતો જાતો હતો. એ બોડિયા ઇધર અહીં અહીં કાકી બોલું ને. કાકી પેપરમેન્ટ આપી, એટલે કાકી એને સંતોષીમાં જેવી લાગે પેપરમેન્ટ આપી. એટલે પછી કાકી કીધું, લે આ તારી બાની ચિઠ્ઠી છે, દૂધનો હિસાબ છે, તારી બાની ખિસ્સીમાંથી પડી ગયો હતો, અને તાર બાપુ જોઈ જાય ને તો એ તાર બાન મારશે. એટલે તાર બાપુને મોડી ખબર પડી, પેલા હાથમાં ધરીને કહેશે કે મારી બાની ખિસ્સીમાંથી પડી ગયો. અને પાછ કહેતો નહીં, લીલા કાકી દીધું, નકર તને ધોલ પડશે. બોડિયો ગયો અને બાપુને હાથમાં આપ્યું, દત્તનો મગજનો ફરેલો, હાથમાં ચિઠ્ઠી આવી. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, મન તમ બહુ ગમો છો પણ કોઈને કહેતા નહીં, નીચે મંજુ, ધેટ્સ ઇટ. અને દત્તુએ પોતાની બાઈને મારવા લીધી, ચોટલો ઝાલીને મંજુને દે ધનાધન ગાલ ઉપર લાફા મારતો જાય. મંજુ રડતી જાય. મંજુ કહે છે, હું કાંઈ નથી. બોલે, આખા ગામમાં તું જ છે બે ચોપડી ભણેલી, બાકી કોણ લખી કે આ ચિઠ્ઠી? ઓલી કે, ઈ વાત સાચી પણ આ મી નથી લખ્યું. અને પેલો વર મારે કાશીમાં માથું પછાડે કે રે શાંતિ રાખો શાંતિ રાખો. અને મંજુની રા રડા રોળ. હવે અહીંયા છે ને ભાવક પક્ષે તમને એમ લાગે કે હાઉ મીન, એક સ્ત્રીના ચારિત્ર ઉપર લીલા આ તો આપણી નાયિકા છે, હાઉ ડેર, એ કેવી રીતે કરી શકે આ વસ્તુ? બરાબર, મારું પેલો મનુષ્યનો મારું જે મારા જે મૂલ્યો છે મૂલ્યોનો હ્રાસ થઈ ગયો, અચાનક આવું કેમ લીલા કરી શકે? ત્યારે લીલા એમ કે ઉભા રહ્યો, 19 વર્ષે જેલ જોઈ છે, 12 વર્ષ અંધારામાં કાઢ્યા છે, લોહીવાળો ઘાઘરો જોયો છે, આ હિસાબ હોય ત્યારે મારી કને આવજો, ત્યાં લગી હે વાચક કા વાચ કા ચોપડી બંધ કરી દે, બોલીશ નહીં. અને મૂલ્યોનું તો મને મહાભારત શીખવાડી છે જ નહીં, લીલા એવું કહેશે. આ નાયિકા એવી છે, તમારી આંખ વાચકની આંખમાં આંખ નાખીને કહેશે, તેવડ હોય તો આગળ વાંચ નહીં તો બંધ કરી દે. લીલાને વાંચનારા કયે કે આવશે ને જાશે, એટલે ત્યાં તમે પેલું તમારું મૂલ્ય આગળ નહીં આવે.
અને પેલી મંજુને માર પડ્યો, દત્તુ મારે છે, સાસુ શાંત પાડે છે, અને સરજુ કહે છે ભાઈ બંધ થાવ, એ રોગ કકળ હાલે છે અને બહાર બેઠી બેઠી લીલા ગવાર તોડી રહી છે, અવાજ સાંભળે છે. અને એમાં ગામની એક બાઈ આવી અને એ કહે છે પોપટા વિનતી, પેલી પૂજારીની બહુ કૂચી છે કે લીલાબેન મજામાં? લીલા ખબર હતી કે આ મજા લેવા નથી આવી, આઈને કૂચીબેન બેહને. કૂચી બેઠી પછી કૂચી કહે છે હમણાં તમને ઊંઘ નહીં આવતી ને, થોડા દી અહીંયા તમારા સામે સાસરિયામાં માથાકૂટ હાલે છે. લીલા કે વાત જવા દે કૂચીબેન. કૂચી કહે છે પણ થયું છે હું? લીલા કે જો આપણે કોઈના ઘરનું આપણને ખોદવું, અને મારું તો સાસરિયું છે એટલે હું ખોદીશ નહીં, પણ જો તું પેટની મોટી હોત તને કહું. હા લે કે મારી પાસે ક્યાંય વાત જશે નહીં, જો થવાનું તો એવું છે મારી જીભ કટકા થાય, પણ માર ધણી સરજુ અને મારી જેઠાણી મંજુ એના આડા સંબંધ પકડાણાશ, એમાં રૂક કકળ હાલે છે. પેલીનો પોપટોય રહી ગયો, મોઢું ફાટ્યું રહ્યું, હાલ ભાઈ મારા રોટલા ઘડવાનાશ. એના ઉતાવળા પગે મન લીલાને આવનારા બધા ટપાકા સાંભળાણા, કટાક ટકાક ટપક, આખા ગામમાં ધમરોળ. અને સાસરિયાના ઘરનું બહાર નીકળવાનું હરામ થઈ ગયું. સરજુને થાય કે કાનમાંથી કીડા ખરી જશે, બધા કેવું બોલી રહ્યા છે. દત્તુનો મગજ અને ઘરમાં કંકાસ, પેલી મંજુ રડારોળ કરે છે અને લીલા ટોલા મારતી રહેશે. અશાંતિ થઈ ગઈ સાસરિયામાં અને બધા સમજે છે કે આ કોણ કરવા વાળું છે. એમાં મંજુ લઈ આવી વાત. મંજુ કહેશે કે દેર તમને કહી દઉં, આ બધું તમારી ઓલીએ કર્યું છે, મને ગામમાંથી વાત મળી, મેં કૂચીને પકડી, કૂચીને માતાજીને હામ દીધા, કૂચીએ મને કીધું કે એને કહેનારી આ છે, અને મારું તો માનવું છે કે લખનારી જ છે. અને સરજુ માનતો નથી હજુ પણ. સરજુ કહેશે પણ એને ક્યાં લખતા આવડે છે? જે ભવાઈ કરી કે ગામની સામે ઉઘાડા ડીલે વાળ ઓળીએ, કે હું ન કરી શકે. જો મારા છોરે મારા ધણીને સંસાર મૂકીને હાલતી થઈ જાય, સરજુભાઈ મને ન્યાય કરાવો, તમારી જઈને લાફો મારી આવો, બાકી હું હાલતી થઈશ. અને સરજુ હવે આમ કાળ કાળ ઝાડ થયો છે, ગયો લીલાનો હિસાબ કરવા સામેની ઓરડીમાં, ગયો છે એકદમ લીલાને મારવા માટે. અને સીધો લીલાનો ચોટલો પકડ્યો અને લીલાને આમ મારવા જાય છે કે ત્યાં હું આદરી છે, મારી ભાભીએ શું બગાડ્યું છે તારું, મારી ભાભીએ તારું શું કર્યું છે? અને પેલી કહેશે તો મેં તારું શું બગાડ્યું તું ભણવા, આવું સ્પેસિફિક લખે છે. જો મેં તારી ભાભીનું કાંઈ નહોતું, તારી ભાભીએ મારું કાંઈ નથી બગાડ્યું, તો તું જવાબ દે મેં તારું શું બગાડ્યું તું. સરજુ પાસે આનો જવાબ નથી, અટકી ગયો. અને પછી જે પરંપરાગત એ સમયનું હતું કે જ્યારે જવાબ ન હોય ત્યારે હાથ ઉપડે, અને જેનો વાંક હોય એનો અવાજ હંમેશા ઊંચો હોય, એટલે પેલો સરજુ લાફો મારવા જાય છે, પેલી હાથ પકડે છે, પગ ઊંચો કરે છે અને ધાડ દઈને એક પાટું વરની છાતીમાં મારે છે અને સરજુ બહાર. એ માટીમાં રગદોળાયેલો સરજુ જ્યારે ઊભો થયો, એ બોલ્યો હવે પૂરું, હવે બધું પૂરું, કારણ કે આ લીલા મારી નથી. રાજણા પિક્ચરના ક્લાઇમેક્સમાં પેલી બિંદિયા કહે છે એ ખૂન કી ઉલટિયા કરતા હૈ યે મેરા કુંદન નહીં હો સકતા, એ મેરા કુંદન નહીં હૈ, એ ખૂન કી ઉલટિયા કરતા હૈ, કે આ મારી નથી લીલા. ને એની અસર એ થઈ કે સરજુના લગ્નની શરણાઈઓ વાગી, તોરણ બંધાણા, પતાસા વેચે ડોશીએ, કોકે કીધું કે પણ કાશીમાં ક્યાં કર્યું સરજુને, તો કયો તો કે વાતે ગાતે બધું માંડવે આવશે. ડોશી ડબલ અવાજે ઊંચા અવાજે કહેશે અલા ધરપત રાખો, લાખેણા વેવાય ને ગાય જેવી તો છોડી મળીશ. ને લુગડા હંકેલતી ઓરડીમાં લીલાના હાથ અટક્યા ને પાછી લુગડા હંકેલવા મળી, ને સરજુ પરણ્યો. કોને પરણ્યો? તો ગામના નગર શેઠ વેપારી વેલજી છે, વેલજીની જબી નામની દીકરી. અને એ દીકરી એવી હતી કે જેને દર ત્રણ દિવસે ખેંચ આવતી હતી, એ ખેંચ આવતી હતી અને એના કારણે તમે એને કહો એટલું જ બિચારી કરે, એને બહુ ખબર ન પડતી. એ જબી સાથે આનું સગપણ થયું ને જબીને પરણીને, અને શેઠને ચિંતા હતી કે મારી જબીનું શું થશે. અને એમાં કાશીમાંએ માગું નાખ્યું ને શેઠને થયું કે મને 60 વર્ષ થયા છે, મારી જબીને એક યોગ્ય ઘર મળે. અને કોઈ લગ્ન જબીના એટલે ખેડૂત માણસને આવી પત્ની પોસાય નહીં,
જેને તમે ચીંધો એ જ કામ કરે. એટલે જબી પરણીને આવી વાતે ગાતે, ના ઘરમાં તો મંગળ થઈ ગયું. અને લગ્ન થયા એટલે પેલો સરજુ જમાઈ વેપારી જે સસરાસે વેલજીને મળવા ગયો અને કીધું કે એક વસ્તુ માગું. તો કે શું? કે કામ તમારે કરવાનું છે. બોલો. આ ધર્મસિંહ નાયકને ગામમાંથી કાઢું. અને સસરાએ કીધું બસ આટલું કરી દઉં. કહે છે કે મારી પેલીની જે ઘરવાળી છે એ અમારી માથે છાણા થાપી દેશે અને જ્યાં લગી અમારા ડેલાની બારીને ઓરડી છે ત્યાં લગી તમારી દીકરીને સંસારનો સુખ નહીં મળે. એક હાથે લેવડ દેવડ થઈ ગઈ. વેજી શેઠે બોલાવ્યો ધરમસિંહને. ધરમસિંહને કીધું કે ધરમસિંહ શહેરમાં જાઓ, મારા માણસો તમને જગ્યા આપે, આ તમને એટલું નગદ નાણું, તમારો ખર્ચો અમે ભોગવી લઈએ અને હવે તમે શહેરમાં ખેલ કરો. ધરમસિંહ મળવા ગયો, લીલાને મળ્યો. લીલાને બોલ, લીલા કે બોલો ભાઈ કેમ બોલાવી? અને ખારીસિંહ આગળ કરીને ધરમસિંહ કહે છે કે બુન, વેલજી શેઠે આવી આપણને ઓફર આપી છે. ને પેલી કહે છે કે માસીન છોકરો તો છે નહીં વેલજી. હામી કાંઈક તો એની. તો કે મને ખબર બેન, એને તને ગામમાંથી કાઢવી છે. હવે તું કે બેન, તું કે એમ કરીએ? અને પેલી કહે છે કે ભાઈ ધરમસિંહ તમે સુખેથી શેર સીધાઓ. બેન તારા વગર? તો કે તમારા ભવાઈ મંડળીમાં જે કામ કરે છે એ બધા બિચારા વ્યાજના પૈસે ઘર ચલાવે છે, આ નાણું મળશે તો ભવાઈનું સારું વાંચાશે. ને કે તું બેન? તો કે મારું સુખ હું ગોતી લઈશ. આદિ લગી તમે જોડે રહ્યા, હવે તમને જય શ્રી કૃષ્ણ. અને હવે અહીંયા બહુ અગત્યની એક નાનકડો પેરેગ્રાફ જે લેખિકા, હવે આપણે પ્રી ક્લાઇમેક્સ તરફ આગળ વધી રહ્યા છે. અહીંયા પહેલી વાર લેખિકા કહે છે, પેલો પૂછે છે કે બેન વેર લેવું? પ્રતિશોધ છે ને, મહાભારત એવું કહે છે કે પ્રતિશોધ છે ને એની જ્વાળા એવી છે જે પહેલાં તો તમને દજાડે. જે દ્રૌપદી પ્રતિશોધ માટે જન્મી હતી, એનું તો જન્મનું કારણ જ એ હતું. પિતાએ પુત્ર કામષ્ટી યજ્ઞ કરાવ્યો હતો. એ યજ્ઞનું કારણ શું હતું? કે મને એવો પુત્ર આપો જે દ્રોણનું ગર્વનું ખંડન કરે અને મારા અપમાનનો હું પ્રતિશોધ લઉં. એ હિસાબે દ્રોણે જ્યારે યજ્ઞ કરાવ્યો એમાંથી દ્રૌપદી જન્મી. એટલે પ્રતિશોધની જ્વાળામાંથી જે જન્મી હોય એને તો પહેલાં દાજવું પડે. એટલે દ્રૌપદી દાજી, અને એવી દાજી કે સમય સમય સુધી એની 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 લાય આપણા સુધી પહોંચે છે. અને આ પેલો ધરમસિંહ કહે છે કે બેન અટકી જાય અહીંથી, હવે અટકવું સારું, નહીં તો પાપ તને પૂગી જશે. અને હવે આ નાયિકા કહે છે કે આ દુઃખ મારું છે જ નહીં, આ દુઃખ આખી ભૂમકાનું છે, એની એક એક જણનારીનું છે. કેવા કેવા કપાતર પોષા માવતરોએ વાઘ ગુના વગર એક છોડીનો ભવ બગાડનાર ઓલી કાશીબાની ડેલી, નમાઈ છોડીની ચીસો સાંભળ્યા વગર સજા દેનાર નિંભર લોક, આબરૂ અને રોટલો ઝૂંટવ્યા પછી મને નફટ કેનારા ગામ, ને અબળાના પેટનું બીજ વાઢી નાખનાર ઓલો નગરોળ ભગવાન, હંધાઈ કપાતર, એમના પાપનો ભાર હવે આ ધરતીથી વેંઢારાતો નથ, ને એટલે જ હવે ધગધગતી વરાળ્યું નીકળશે. આ હંધાઈ પાપ્યો માડી ખમ્મા કઈ પગે પડશે એ વગર કોઈનો આરો ઓવારો નથ. આખી લીલાનો જે સાર છે, લીલા શુકામાં કરી રહેશે, એ કહે છે વરાળ છે એ વરસાદ પડશે ને ભીની નહીં થાવ, બાપ મારી છાતી સુધી ટીપું આવશે ને એ વરાળ થઈને પાછું જશે, એવી ભભક્તિ વરાળ છાતીમાં લઈને આવી છું. ને પછી જબી આવી ગઈ ને અહીંયા લીલા દેખાતી બંધ થઈ, એટલે ગામ થયું કે ગઈ, હાશ ગઈ. તો એ હારા પ્રસંગમાં પૂછાય કેવું લીલા દેખાતી ન, આપણને ટેવ પડી જાય, દુઃખની ટેવ પડે, આપણને લજ્જાની ટેવ પડે, વાંકો તો બહુ યાદ આવે આપણને, સુખ તો સોહાય નહીં આપણને એટલું. એટલે ગામ કે લીલા દેખાતી નથી, કોકે હારા પ્રસંગ એનું નામ ક્યાં લો છો? આ યાદ પણ ગઈ ક્યાં છે? આ સતત ચાલે છે ગામમાં. ત્રણેક દિવસ કાશીમાં કે મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ, મારે જબી આવી ગઈ, મારો સંસાર સુખે, વાત પતી, ખાધું પીધું રાજ કરો, સત્યનારાયણનો ચોથો અધ્યાય પૂરો, શીરો ખાવ, ઘરે જાઓ. પણ આ તો લીલા. મંદિરમાં બાયો ભજન કરવા ભેગી થઈ ત્યાં પૂજારીની વહુ કૂચી ખબર આપ્યા, હાય હાય સત્યાનાથ બચી કાશી આ ફાટી પડ્યું. એક સાથે કેટલાય શ્વાસ ઊંચા થઈ ગયા. પેલી ફાટ તો ખરી મોઢામાંથી થયું હું? કૂચીનો અવાજ તરડાઈ ગયો અને બોલી, અરે દાંત વળ્યો, ઓલી લીલાએ વેલજી શેઠને ગરઘી કજાતે ડોહાનું ઘર માંડ્યું. અને લેખિકા કહે છે અહીંયા ત્રણ વાક્યો લખે છે કે તો ત્રીસીમાં પહોંચેલી લીલા 64 વર્ષના વેલજી શેઠને પરણી ગઈ,
બીજા શબ્દમાં કેવું હોય તો જબીના બાપને લીલા પરણી ગઈ, ને ત્રીજા શબ્દમાં કેવું હોય તો સરજુના સસરાને લીલા પરણી ગઈ. અને એનાથી આગળ કેવું હોય તો પણ રહેવા દો, કેટલું કેવું, આટલું કઈ લેખિકા અટકી જાય છે. લીલા આખા ગામની પરણી ગઈ, હું તો એમ કહું છું. સાસરિયું આખું હબક ખાયું આ, અને વેલજી શેઠની મેળીએથી લીલા પેલું પાટણનું પટોળું, જામનગરની બાંધણી, એ પેલો રેશમી બટ્ટો પહેરેલો, ગળામાં મોટો પાંચ શેરીનો હાર, કાનમાં લીલા બુટિયા, અને તમને એવું જ લાગે કે ગર્ભશ્રીમંત ઘરમાં જન્મીને ગર્ભશ્રીમંત ઘરમાં ગઈ. સોનાની ચમચીએ જેને દહીં પીધું અને રૂપાના ગ્લાસે જેને છાશ પીધી એ લીલા, એવું. અને સાસરિયાના આ વાતનો એટલો દાહ લાગ્યો, લીલાના સાસરિયાને કે ભૂલી ગયા કે 10 દિવસ પછી આપણે ત્યાં પગફેરાનો રિવાજ હોય, જેમાં જબીના ઘરના લોકો એને લેવા આવે. ભૂલી ગયા બધા આ ટેન્શનમાં. અને સરજુના ચહેરા ઉપર તો નવા નવા પરણેતનું સુખ ઓલવાઈ ગયું. ડોશીને એરું આભડી ગયો. મંજુને થયું છાતી કૂટીને રોવું કે લીલા આવે ત્યારે લીલાને પગે લાગવું, શું કરું. અને ઘોડાગાડી ઉભી રહી, અને કાશીમાં કાથીના વાણ બેઠા બેઠા પગ દબાવે, વાણ દબાવે, માથું દબાવે, સીતારામ વેવાણને હાથ જોડી, પેલી ગંગુબાઈ માં આલિયા ભટ્ટ આમ કરતી જાય, લીલા આવી સીધી. અને કાશીમાં હબક ખાઈ ગયા. આવી, કેમ છો વેવાણ? અને જેટલી આવડે ગાળો કાશીમાને, જન્મી જ્યારે આમ પેલું એને ઓવા કર્યું ત્યારથી એને જેટલી ગાળો એને પીધી હોય એ બધી ગાળો એક સાથે બહાર આવીને આમ બોલવા ગયા, તે પાછળ વેલજી શેઠને જોયા. તો એ અહીંયા સુધી આવી ગયું, પણ ત્યાં વેલજી શેઠ ભેટમાં જે ટોપલા લાવ્યા હતા, ટોપલા બધા એ જોયા એટલે હાવ આટલું ચલાવી લેવાય, મૂક્યા ટોપલાઓ. અને પેલી આવી, કેમ છો વેવાણ સીતારામ? અને ઊભી રહી કમરે હાથ દઈને એકદમ શેઠાણી. અને વેલજી શેઠ આમ ચહેરા ઉપર આમ પાંચ આવી રહ્યા છે. સાસરિયું હબક ખાઈ ગયું, શું કરવાનું છે. મંજુ આવી, કેમ મંજુ, પગે લાય. અને મંજુ મૂંઝાણી, શું કરવાનું છે. અનાથમાં કંકાવટી કે દીકરીને લેવા આવ્યા છે, ક્યાં છે અમારી જબી દીકરી. અને શેઠે કીધું કે લીલા જાઓ દીકરીને લઈ આવો. તો પેલી મંજુ કહેવા કે કયા ઓરડામાં? તો કે ભાભી આ બધું મારે જોયેલું છે. કયા ઓરડામાં શું છે મને ખબર છે. એ ટપક કરતી કરતી એ જે ઘરચોળામાં લીલા અંદર ગઈ. અને સરજુ, દત્તુ, કાશીમાં બધા શેઠની સામે. શેઠ કહે છે, જુઓ મને ખબર છે તમને ભો ભારે થઈ છે. શેઠ આ કંઈ કરવાની, એને ગામમાંથી કાઢવાની, તમે તો ઘરમાં ગાલી. અને પેલી ડોશી એકદમ દુઃખ સાથે બોલી કે તમે તમારા દીકરીને શોકીને ઘરમાં બિહાડી. શેઠ શેઠ કહે છે, લાંબો ગાળે હું શેઠ છું, વેપારી જાણું છું, લાંબા ગાળે વિચારું તો મેં મારી દીકરીનો સંસારને સાચવી લીધો છે. હવે તમે ભૂલો નહીં કે જબીની માં છે. પેલી આવી જબીને લઈને, અને રિવાજ પ્રમાણે હાથમાં કંકાવટી. અને કંકાવટી અને રિવાજ એવો કે તમારે કંકુનો ચાંદલો કરવાનો, ચોખા ચોડવાના, એના બદલામાં તમને સામાવડો પગે પડે. નાકની લીટી તાણી તારા આખા ઘરને પગે ન પાડું ત્યાં લગી આયા ઊભી રહેવાની. એટલે કંકાવટી લઈને ગઈ સાસુની સામે. લો વેવાણ, સાસુને તમ થાય કે બાવળના કાંટા ઉગ્યા સીધા ચારે બાજુથી. અને કાશીમાં ચાંદલો કરવા ગઈ, જમાનાની ખાધેલ કાશીમાં સમજી ગઈ કે આ ચાંદલો કરાયો પછી ઝૂકવાનું છે. એક ડગલું પાછળ અટી ગઈ, મારથી ન થાય. મંજુ ગઈ, લીલા મંજુને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. મંજુ ઝૂકીને પગે લાગી. અને હવે આ બહુ જ અગત્યના આશીર્વાદ છે જેનો કથા સાથે બહુ નિસ્બત છે. અને કે છે, તને કોઈના પાતક ન પોગે વહુ, એમ કરી એને ઓવારણા લીધા મંજુના લીલાએ. પછી બીજો ચાંદલો જમાઈને કરવાનો. સરજુ ઉભો છે સામો. સરજુને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, જમાય ઝૂકતા શીખો. અને સરજુ આમ બહાર લાગશે પણ ટેવ પડી જશે. અને સરજુ કમને આમ ઝૂક્યો. અહીંયા જુઓ, એ ઝૂક્યો જ્યારે ત્યારે લીલાએ પોતાના કમખાને, પોતાના ચોણિયાને સેજ ઊંચો કર્યો જ્યાં વેલજી શેઠના નખના નિશાન સરજુને દેખાય.
કે હું સુખ તો હવે હું ભોગવું છું તું જો. અને પેલાને આમ જાય જાય લાગી અને એને સામે જોયું એટલે પેલી ઈશારો કરી વેલજી છેટે આમ જોયું કરી કે આ એના પરાક્રમ છે. અને સર્જુને થયું કે હું એણે ગુસ્સાથી આમ થાપ કરી આખી થાળી કંકુ ચોખા બધું ઢોળાઈ ગયું, ગુસ્સો કરીને ગયો. અને હવે લીલાને વારો હતો, લીલાએ પાલવ આમ કર્યો, રોતી રોતી બહાર નીકળી ગઈ. અને શેઠ કે વિવાણ આ નહોતું કરવાનું તમારે. શેઠે ગુસ્સાથી નીકળી ગયા, જમીન લઈ ગયા, ડેલા સુધી ગઈ, લીલા પાછી વાળી આંસુ લો છે અને સાસુને કીધું આવજો વેવાણ. સાસુને થયું કે આ છાતી ઉપર છાણા થાપશે જીવશે ત્યાં લગી, આ બાઈનો શું કરીશું. અને લીલા ગઈ ત્યાં સાસરે સુખ. અને હવે સરજુ સૂતો છે સપનામાં, તો સપનામાં એને દ્રશ્યો આવે છે કે લીલા અને પોતાના સસરા એ બંને જે દ્રશ્યો જે વાતો એ લીલા સાથે કરતો હતો એ દ્રશ્યમાં પોતાની જગ્યાએ વેલજી શેઠ બેઠા છે. આ દ્રશ્યો એનાથી આ પુરુષથી સહન નથી થતા અને હવે એ પોતાનો સંસાર જ જીરવી નથી શકતો. પેલી લીલા આવે વારે તહેવારે ગમે ત્યારે ઘરે આવે, હાથ લાંબા ટો કેમ છો વેવાણ, અને વેવાણે સીતારામ કહેવું પડે, ટીકડીઓ આપતી જાય કે આમણે આ લેજો તે લેજો. અને એક દિવસ એવું થયું કે બે ભાઈઓ ખેતરથી આવ્યા અને બળદ ગાય અને ભેંસ બધા મરી ગયા છે, હાયકારો નાખી ગયા. અને ગામડા ગામમાં તમે ખ્યાલ છે કે ઢોરનું મરવું એટલે માણસનું જવું, એની પાછળ ખરખરા થાય અને આખું ઘર ધાપોકાર કરી ગયું છે અને બહુ ડિસ્ટર્બ છે ઘર કે આ ઢોરા મરી ગયા અમારા, બહુ રડ્યા. થોડા દિવસ થયા એટલે દત્તુ જેઠ નીકળ્યો મેળીએથી, ત્યારે પેલી કીધું લીલાએ કે શેઠ કહેજો ને જેઠને પેલું હમપેત્રો લેતા જાય. એટલે કે દત્તુભાઈ ઉપર જાજો ને, તમારે લીલા તમને મોકલાવ, હમપેત્રો તમારે બાને આપવાનું છે. દત્તુ ઉપર આવ્યો, પેલી લીલાએ હાથમાં એક બાસ્કું પકડાયું ને કીધું કે દત્તુભાઈ હાચવવું, કંઈક આડાવાળા ટીકડા ઢોરના મોઢે જાય તો ઢોર ગુજરી જાય, ને ઢોર તો હું આપણા છૈયા છોકરાએ ગુજરી જાય, થોડું સંભાળવું. અને દત્તુ થીજી ગયો, એની સામે જોઈ રહ્યો, ઘરે આવ્યો અને પેલા પોટકાનો ઘા કરી છાતી પીટીને રડે છે કે બા આપણા ઢોરા પેલી લીલાએ મારી નાખ્યા. એને મારી સામે કીધું ને બા એટલું નહીં, એને મને એમ કીધું કે છૈયા છોકરાને હાચવા. અને હવે મંજુ બી ગઈ કે આ કાંઈ પણ કરશે. અને પોટલું આપ્યું ને પેલું પોટકું ડોશી વીખ્યું અને પોટકામાં લીલાનો જેલનો ઘાઘરો નીકળ્યો, લોહીવાળો. બે પુરુષો તો ન સમજી શક્યા પણ બે સ્ત્રીઓ સમજી ગઈ. ડોશીએ ધ્રુતતા હાથે આંગળી ફેરવી અને મંજુ કે હારે મંજુને એક હારે બધું જ 2+2 થયા, બધું સમજાઈ ગયું. ડોશી ધ્રુતતા હાથે પાણિયારે દીવો કરવા ગઈ કઈ કેટલા અપરાધ ભાવ સાથે. અને મંજુ રોઈ પડી કે હવે આ ઘરમાં મારા છોકરા નહીં રહે. અને પેલો સરજુને કે થયું શું ભાભી, વાત તો કરો. કે છે એને બાળક ગુમાવ્યું છે, આ એના ગર્ભનો ડાઘો છે. સરજુભાઈ એને બાળક ગુમાવ્યું છે ને તવી વિફરી છે અને વિફરેલી કાંઈ પણ કરે. અને એ રાતે સરજુ ખૂબ દેશી દારૂ પીધો, ખૂબ રડ્યો અને ગામના તળાવમાં એને ભૂસકો માર્યો ગામના પાણીમાં. ગામના લોકો ગયા, વાળ પકડી સરજુને બહાર કાઢ્યો અને પેલો રડતો રડતો સરજુ કહે છે બહુ મેલો થયો છું, મને મારી જાત ધોવા દો, બહુ મેલો થયો છું, મને મારી જાત ધોવા દો. અને હવે બધા મૂંગા થઈ ગયા છે. વેલજી શેઠ એકવાર જમવા બોલાવ્યા છે, ઘરે કથા છે અને દીકરી જબી અને જમાઈ સરજુ બે આવ્યા છે જમવા માટે. અને આખા ઘર કોઈના મોઢામાં નૂર નથી. જમ્યા અને પેલી લીલા જોઈ રહી છે આ લોકોને. અને પેલો કહે છે સરજુ કે શેઠ હવે અમે શહેરમાં જઈએ છે. કે કાં જમાય શહેરમાં? તો કે હવે બાએ માંદગીનો ખાટલો પકડી લીધો છે, દૂધના દોણા ગયા, બળદ ગયા અને જમીનમાંય ખબર નહીં હવે પાક ઉતરતા નથી, હવે શહેરમાં જવું છે. જબી કીધું બાપુ તમે કંઈ વધારે ન કહેતા, એ પહેલાં જશે, ધંધો ગોતશે, બધું સેટલ થાય પછી અમને લઈ જવાના છે. જમીન ઊભા થયા અને સરજુ કહે છે કે હું મેડી માથે મારો રૂમાલ ભૂલી ગયો, રૂમાલ લેતો આવું. સરજુ ઉપર રૂમાલ લેવા ગયો અને બારીએ પેલી લીલા આમ જોઈ રહી છે કે હમણાં સરજુ નીકળશે. એ આમ જોઈ રહી છે, અહીંથી સરજુ એને કહે છે લીલા હું અહીં ઊભો છું. અને પેલી લીલાએ સરજુની સામે જોયું કે એક ક્ષણ પૂરતી 19 વર્ષની લીલા થઈ ગઈ, એક ક્ષણ પૂરતી. બીજી ક્ષણે પાછી કાં જમાય? પેલો એ લીલા મને માફ કરી દે. અને લીલા કે સમજે, પેલા વિછ્યું પગની આંગળીમાં જાય વિછ્યા પહેલાં ત્યાં ઝૂકીને સરજુ પગે લાગ્યો એટલે લીલા એક ડગલું પાછળ હટી ગઈ કે આ કહે છે મને ખબર છે.
મને ખબર છે તે બાળક ગુમાવ્યું છે, અને મને માફ કરી દે. આજે આકર આ જન્મના તું આ પાપ આ ભાર નહીં વેંડારી શકું. અને નીચેથી જબી કીધું, કટલી વાર હું જાઉં છું લીલા. લીલા કહે છે, એક વાત, એક સવાલ પૂછું છું તમને, કે બોલ. જો એ બાળક ન ગયું હોત તો તમારે માફી માગત? અને પેલું લીલાની આંખોમાં જોઈ રહે છે કે બાળક ન ગયો તમારી માફી માગત, એનો જવાબ સરજુ પાસે નથી. અને લીલા હસી કે આ તો આ માફી મને ન ખપે, આ તો એના નુકસાનીની માફી છે, આ મારી માફી નથી. સરજુને આ બે ભાઈઓ શેરમાં ગયા છે. હવે લીલાએ સુખડી બનાવી અને સુખડીમાં નાખી જંતુનાશક દવા. ડબ્બો ભરી સાસરિયાની શેરીના રામજી મંદિરે બેઠી, જ્યાં જેઠાણીના છોકરા રમે છે. એમાં પેલા બોડિયાને બોલાયો. બોડિયા, અહીંયા આવ. હા કાકી, તારા માટે સુખડીના ચકતા લાવી છું. દેશી ગોળ બરાબર નાખ્યો હતો જેથી જંતુનાશક દવાની વાસ બાળકને ના આવે. અને પેલો બોડિયો ચકતો પકડી કહે છે, કાકી તું મારી માં હોત તો કેટલું સારું થાત, મને તું કેટલું રાખે છે. અને બોડિયો ખાવા ગયો અને લીલે હાથ પકડી લીધો અને ધબાવાની કહે છે, મારા રોયા કોઈ કાંઈ પણ દે એટલે ખાઈ લઈશ. બોડિયો વહી ગયો. પહેલા એ દાબડો બંધ કર્યો. હવે યાદ કરો, મંજુએ એને કંકુનો ચાંદલો કરી મંજુ પગે પડી હતી, અને એ વખતે લીલે આશીર્વાદ આપ્યા હતા, તારા પાતક હાંચવી લે ભગવાન. એ મંજુ ઝૂકી તો બાળક બચ્યું, એને ઝૂકી લીધું તો આ બાળક બચ્યું. શેરમાં બે ભાઈઓ ગયા છે અને અહીંયા વેલજી શેઠ માંદા પડ્યા છે અને પેલી લીલા એની ચાકરી કરી રહી છે. અને હવે નવલકથા એકદમ અંત ભાગમાં પહોંચી છે, પણ લીલાનો પ્રતિશોધ શું છે? વેલજી શેઠ માંદા પડ્યા છે, લીલા એના પોતા મૂકી રહે છે અને પોતાને કોસી રહે છે રસોડામાં કે મારી નાખો હતો ને, હાથમાં આવ્યો મોકો. અને પછી કહે છે કે હવે મારા પાપ મને પોગી જશે, પણ આ ટાઢ કેમ વળતી નથી? બાણશૈયા પર સૂતેલા ભીષ્મને ઉત્તરાયણની આગલી રાતે શિખંડી મળવા જાય, સદ્ય સ્નાતા થઈ વાળ ખુલ્લા રાખીને આંખમાં ફરિયાદ લઈને કે 32 બાણની પથારીમાં તને સુવડાવે પછી મને શાંત કેમ નથી થતો અગ્નિ છાતીમાં જે છે? આ કયો પ્રતિશોધ છે કે કાકો અંબામાંથી હું શિખંડી બની તને 32 બાણની પથારી આપી તોય મને શાંતિ કેમ નથી મળતી? એ પ્રશ્ન પૂછવા આવી છે શિખંડી. બાણશૈયા પર સુતેલા ભીષ્મ ખાલી આંખ ખોલીને કહે છે, પધારો રાજકુમારી અંબા. અને શિખંડીને લાગ્યું કે પેલો તાપ બેસી ગયો, કદાચ આ આવકારો સાંભળવા જ એ શિખંડી સુધી આવી હતી. એ કાળે કદાચ ભીષ્મએ પધારો રાજકુમારી અંબા કીધું હોત તો આ પ્રતિશોધની આગ ઊભી જ ન થઈ હોત. એટલે આને લીલાને સમજાતું નથી કે હું શું કરું. અહીંયા બે ભાઈઓ શેરમાં ગયા છે, શેરમાં સેટલ થતા નથી, પૂરા 2 મહિના રહ્યા છે. અને થયું કે આપણે ગામ પાછા જઈએ. ગામમાં પાછા આવ્યા છે, નદી છે, નદીમાંથી હોડકું છે અને સામે ગામમાં ઢોલ વાગી રહ્યો છે વહેલી સવારનો, ધબ્બાંગ ધ્રબ્બાંગ નગારા વાગ્યા છે. ગામ આખું સતીમાનો જય હો, સતીમાનો જય હો. અને જુએ છે તો લીલા આખા શરીરે ઘી લગાડેલું છે, પીઠી લગાડી છે, લાલ ચોળ રાતું ગવન છે, બધું સોનું પે ચાંદી જેટલું ઘરણું છે બધું પહેર્યું છે. અને આગળ લીલા ચાલી રહી છે, ગામ અબીલ ગુલાલ ઉડાડી રહ્યું છે, ફૂલો પાથરે, ગામ ઝૂકી રહ્યું છે લીલાને કે ખમ્મા કરજો માં, તારી મીઠી આંખ રાખજો. 50 વર્ષ પહેલા ગામમાં એક બાઈ સતી થઈ હતી, જે બેઠી છે ગામને પાદર, જે આસો સુદ નોમનો મેળો થાય છે અને પાલો માથરો અને માગો તો સતીમાં આપે. આજે 50 વર્ષ પછી અભેસર ગામની એક બાઈ સતી થવા જઈ રહી છે અને પાછળ વેલજી શેઠની નનામી ચાલી રહી છે. આગળ લીલા છે અને પેલો સરજુ આ જોયું. સરજુ ભાગ્યો ટોળાની વચ્ચે, જય જયકારા, ઢોલ નગારા, ત્રાસા વાગી રહ્યા છે, અબીલ ગુલાલ ઉડી રહ્યા છે, ગામ ઝૂકી રહ્યું છે, સ્ત્રીઓ ખોળો પાથરી રહી છે, પોતાના ઝેણા સતીમાના પગમાં મૂકી રહ્યા છે, પુરુષો માથાને પાઘડી મૂકીને રડી રહ્યા છે, માં કાળ ન દેતી, માં અમારી ભેંસુના આવને દૂધ દેજે, માં ખેતરમાં ડુંડા દેજે, માં તારી મીઠી આંકડી રાખજે. અને નિર્લેપ ચહેરે લીલા ચાલી રહી છે, લોકો ઝૂકી રહ્યા છે, ધમાધમ ધમાધમ ચાલે. અને પેલો સરજુ દોડ્યો, ફૂટ થઈ પડ્યો, વાગ્યું, છોલાયું, એની લીલા સુધી પહોંચવું છે.
અને લાકડા ગોઠવ્યા છે. ઘી ચોપડેલા લાકડા એના ઉપર વેલજી શેઠની લાશને સુવાડી છે. ખોળામાં માથોલી લીલા બેઠી છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. ગામ જય જયકાર કરી રહ્યું. છોકરાઓ નાચી રહ્યા છે. સ્ત્રીઓ તાળીઓ પાડી રહી છે. સતીમાનો જય હો, સતીમાનો જય જયકાર હો. અને સરજુએ દોટ મૂકી અને અગ્નિદાહ દેવાનો અને ભાડ 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 અગ્નિની પાવક જ્વાળાઓ લીલાને કહી રહ્યા છે કે અહીંયા આવતી રે મારી દીકરી, તારો આરો અમારી પાસે છે, બીજે ક્યાંય નથી. તારી છાતીની આગ ને આ લાકડામાં બળે આગ બે સરખી છે. અહીંયા આવતી રે મારી દીકરી. અને એ ભડભડ આગના જ્વાળાના પડદાની પેલે પાર લીલાએ સરજુને જોયો, જે બૂમો પાડી રહ્યો છે. અને ગામના આદમીઓએ સરજુને પકડી લીધો અને સરજુ કહે છે, લીલા, લીલાનું બાવડું ઝાલીને લીલાને રોકવી છે. ને લીલાએ એક નિર્લેપ જન્મો જન્મના બંધનને કાપતું એક સ્મિત કર્યું. ને સ્મિત જાણે કહેતું હોય, તમેવ ભરતા નચ વિપ્રયોગ. ને લીલા સતી થઈ, એનો પાળીઓ મુગાણો ગામમાં સતીમાના થાનકે. ને માત્ર કાશીબા નહીં, કાશીબાની 71 પેઢીએ ત્યાં ખોળો પાથર્યો નાકની લીટી તાણીને. માનતાઓ માની ભેંસુના આવને દૂધ આવ્યા, ડુંડામાં દાણા આવ્યા, સ્ત્રીઓના ખોળા ભરાણા અને જે ગુજરાયા એના તર્પણ થયા. ને લીલા અખંડ રહી ને પેલી શરત તણ પૂરી કરી કે નાકની લીટી તાણીને માફી માગો, ત્યાં સુધી કશું માફ નહીં. આ કથા નગરોળ લીલાની કથા છે. આ એક એવી લીલા છે જે આપણી સામે આંખમાં આંખ નાખીને કહે છે કે શું તમે મને મૂલ્યની વાત કરી રહ્યા છો, તમે કયા સમાજની વાત કરી રહ્યા છો, મારી પાસે મારો પોતાનો મૂલ્ય પોતાનો સમાજ છે, મારા ઘા મેં જોયા છે. ભાભીને કહે છે કે એ ભાભી, તારો જે સંસાર ઉપર પેલો જેઠ કહે છે મારા દીકરાને તારે પેપરમેન્ટ નહીં આપવાની, તો કહે છે આમ પેપરમેન્ટ ફેંકી ને મારા 12 વર્ષ પાછા ફેંકી દે. અને ભાભી કહે છે ને કે મારા સંસાર કયો તારો સંસાર, મારા ભાઠા ઉપર તારો સંસાર ટક્યો છે અને મારા કારણે તારા આ તારા ફળિયામાં 3 રમે છે. એ લીલા જરા જુદી રીતે ગુજરાતી સાહિત્યમાં, મૂળે ટાગોરે સજા નામની એક ટૂંકી વાર્તા લખી હતી. એ ટાગોરની સજા વાર્તા જ્યાં પૂરી થાય ત્યાંથી દેવાંગી ભટ્ટની તમેવ ભરતા નવલકથા શરૂ થાય છે. એટલે આ કથાનું બીજનું એ શ્રેય ટાગોરને આપે છે પ્રસ્તાવનામાં કે ટાગોરની સજા વાર્તા મેં વાંચી હતી, ત્યાંથી મને તમેવ ભરતા સૂઝી. હું માનું છું કે લીલાની કાળજાળ આંખો કદાચ એમ પણ કહી રહી હતી કે આગલા ભવે તું તો નહીં. બધું હજો, આજ પીડા, આજ મામા, આજ મામી, આજ દુઃખ, પણ પતિ તરીકે તો આવતા ભવે તમે ન હજો. તો આ હતી દેવાંગી ભટ્ટ લિખિત તમેવ ભરતા. અને મને થયું કે હું કથા રસની જેમ જ તમારી સાથે શેષિત પાના ઉઘાડી વાત કરતો જાઉં, તો મને લાગે છે કે કથા તમારા સુધી પહોંચે. અને આ કથાનું, કારણ કે શબ્દ કથા સદૈવ મંગલમ, આવું હું માનું છું. અને શબ્દ પોતાનો કે ને એનો નાદ બ્રહ્મ સાથે, શબ્દનો નાદ જોડાયેલો છે. એ શબ્દ, એ બ્રહ્મ તમારા સુધી પહોંચે તો મને લાગે છે નગરોળ લીલા વધારે લીલી થશે. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર, ખૂબ સુંદર. જેટલી મજા, જેટલી લાગણી રામભાઈના પુસ્તકો કે એમના ડાયલોગ્સ સાંભળીને મૂવી જોઈને થાય છે, એનાથી પણ વધારે મજા આજે એમને લાઈવ સાંભળીને થઈ છે. આ લીલાની કથા કહીને રામભાઈ તમે અમને બધાને લીલાછમ કરી દીધા છે. ખરેખર તમે ભરતા એ માતા સીતાના વિધાનથી શરૂ કરીને અસ્તિત્વવાદ કે સ્વબલિદાનની વાત લાગી શકે, પણ વાસ્તવમાં આ કહે છે એમ કે નગરોળ લીલાની કથા છે. લીલા નામની જ કદાચ લીલા છે. એક એ લીલા હતી કે આસિમ રાંદેરીએ લીલા નામનો આખો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો. એક આ પણ લીલા છે જે દેવાંગી ભટ્ટે આપણી સામે કથાનક તરીકે રજૂ કર્યું. ખરેખર સામાન્ય રીતે જોયું તો સ્ત્રી પ્રેમાળ જ હોય છે એવી આપણી સમજ છે, અને આ વ્યવહારિક છે સમજ. પણ આપણે જાણીએ છીએ સૌ કે સિંહ કરતાં સિંહણ સૌથી વધુ ક્રૂર હોય છે. કારણ કે જે હદે સિંહણ ક્રૂર થઈ શકે એટલો આજ સુધી સિંહ ક્યારેય થઈ શકતો નથી. પણ અહીં લીલા દુષ્ટતાનો જે ભોગ બની છે એની કમનસીબી જ એને વધુ દુષ્ટતા કરવા પ્રેરે છે.
ખરેખર આજના સમયમાં આવું કથાનક આવી સશક્ત કલમ દેવાંગી ભટ્ટ જેવા લેખકની સશક્ત કલમની ગુજરાતી સાહિત્યમાં અચૂક જરૂર છે. તો આજે પ્રવીણ પ્રકાશનના માધ્યમથી 20% ડિસ્કાઉન્ટ સાથે પણ આ પુસ્તક ઉપલબ્ધ છે. આપણે સૌ એમનો લાભ લઈએ. અને આજનો વાંચન પરબના મણકાનો અંત કરવા માટે હું રામભાઈ મોરીનું અભિવાદન કરવા માટે બેંક વતી ડિરેક્ટર શ્રી અર્જુનભાઈ સિંગારા, કર્મચારી ગરમાંથી રશ્મિકાબેન ચોવટિયા તથા શ્રોતાગણમાંથી સંજયભાઈ ઉપાધ્યાય તથા અશ્વિની જોશી શાહને આપ સૌને હું આમંત્રણ આપું. આપ સૌ સ્ટેજ પર પધારો અને રામભાઈનું અભિવાદન કરો. ખૂબ ખૂબ ધન્યવાદ રામભાઈ. તમે લખવાની સાથે આવી રીતે સ્ટોરી પણ નરેટ કરતા રહો એવી પણ અમે આશા રાખીએ અને અમે આવો તમારો લાઈવ સેશન્સ માણતા રહીએ. આપણે સૌ અલ્પાહાર લઈ અને પછી છૂટા પડશું. ફરી મળીશું આવતા અંકમાં.